हरिहंतानं नमो हरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो उवसायानं नमो उवसायानं नमो लोये सब साहुनं नमो लोये सब साहुनं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब पावप्पणासनो सब पावप्पणासनो मंगलानंच सव्वेसिं मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र में विचरता वर्तमाने महाविदेह तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु वात्सल्य मूर्ति श्री दादा भगवान ने वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु 33 कोटि देवी देवताओं ने 33 कोटि अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु महावीर भगवान ना शासन रक्षक देवी देवताओं ने महावीर भगवान ना शासन रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं छु जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी अने कल्याण करवानु निमित्त बनवानी परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो 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 जय सच्चिदानंद जय सच्चिदानंद तब रिकॉर्डिंग कर ले कागड़ी है हां प्रश्न से हां बोलो बोलो चालू चालू देखो अपनो शरीर छे ना शरीर એ ઉત્તમ પ્રકારનું મશીન છે શું છે ઉત્તમ પ્રકારનું આ મશીન છે આ ચેતન નથી શું નથી ચેતન આ મશીન છે અને આ મશીન ને મોડિફાય કરી અને ડેવલપ કરી શકાય શું છે એની કેપેસિટી એની મેમરી એની સ્ટ્રેન્થ આ બધું જ ડેવલપ કરી શકાય આ મશીનરીમાં મેમરી પણ ડેવલપ કરી શકાય 7 અવધાની હોય ને એ 100 અવધાની એક સાથે હોય ને એટલે આ જે આખી જે મશીનરી છે ને એ મશીનરી ફિઝિકલી એને સ્ટ્રોંગ બનાવી શકાય પછી મોલ્ડ થાય તેવી નથી જે લાગે આ લોકો યોગા કરે છે ને બોડી મોલ્ડ થતી હોય છે એવી પણ કરી શકાય આ મેમરી પાવર વધારી શકાય શું કરી શકાય મેમરી પાવર વધારે અને આ સિવાય પણ આનાથી સૂક્ષ્મમાં જઈએ તો જે આપણું જે સૂક્ષ્મ મન છે
એ સૂક્ષ્મ મનની જે તાકાત જે છે એ એટલી એક્સ્ટ્રીમ તાકાત છે. કેવી છે? રિલેટિવ જગતમાં, રિયલ જગતમાં નહીં, એ એટલી એક્સ્ટ્રીમ તાકાત છે કે માણસ પોતે પોતાના જીવનની અંદર કંઈક પણ વસ્તુની ખોજ કરવા માગતો હોય તો એ ખોજમાં સંપૂર્ણ સહાય કરે એને. એટલું એનું સૂક્ષ્મ મન, એટલું એની તાકાત છે એની. પણ આપણે સદનસીબે કે આપણે શું કહેવાય કે આપણું કંઈ બેડલક છે આપણું કે જેના કારણે આપણે આ સંસારની જે શુલ્ક ક્રિયાઓ છે ડે ટુ ડે લાઈફની, આપણી આંખોની સામે બનતી ક્રિયાઓમાં જ લગભગ આપણે આપણી બધી એનર્જીઓ કન્ઝ્યુમ કરી નાખતા, અને એ આપણી અત્યારની લાઈફસ્ટાઈલ છે. બાકી પહેલા જમાનાની અંદર યોગીઓ હતા તે કેમ શક્તિઓ યોગી નહીં પણ સામાન્ય જીવો પણ કરતા હતા. એ લોકોની લાઈફસ્ટાઈલ જ એવી હતી, 50 વર્ષ રિટાયર થવાનું છે. કેટલા વર્ષે? 50 વર્ષ એટલે સોશિયલ લાઈફ થી રિટાયર. પછી જે કરવું એ કરવાનું, સાધના તમારે બીજું કઈ કરવાનું ત્યાં હતું નહીં તે વખતે. એટલે બધા યોગી જેવા જ હતા. કેવા હતા? યોગી જેવા. જંગલોમાં જાય, પર્વતો ઉપર જાય, દરિયા કિનારે જાય, નદી કિનારે જાય, ને પોતપોતાની રીતે સાધના કરે, એને એના લાઈફના ગુરુ મળે, થોડી ગુરુથી પ્રેરણા મળે, થોડી અંદરથી પ્રેરણા મળે, એમ કરતા કરતા આગળ વધતા હતા. પણ બધા અંતર્મુખી હતા. કેવા હતા? એ લોકોના બાહ્ય સત્તા સંપત્તિ સંબંધોમાં રસ નહોતો. અપ ટુ 50 યર્સ જ હતો. કેટલો હતો? અપ ટુ 50 યર્સ. ને મેઇન રોલ તો ખાલી 25 વર્ષ જાય, 26 થી 50 વર્ષનું સોશિયલ રિલેશન, 1 થી 25 વર્ષ તો ભણવામાં જાય. એટલે આખું જે આખું જીવનનું જે માળખું હતું, એટલે હિન્દુસ્તાનનો પ્રત્યેક મનુષ્ય ભગવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે એનું કારણ આ લાઈફસ્ટાઈલ હતી. શું હતી? આજે ધરાવે છે પણ લાઈફસ્ટાઈલ નથી. હવે એની પાસે પોતાના માટે વિચારવાનો સમય નથી. શું નથી? પોતાના માટે. આ જે કઈ વિચારે છે એ બધું પારકા માટે વિચારે છે. કોના માટે? પારકા, કે જે પોતાનું નથી. ચાલો ચાલો રાખજો. એટલે પોતાનું નથી. પોતાનું હોય તો કોઈ બાળ નાખે ખરા? પોતાનું કોઈ બાળે? પારકું છે એટલે જ બાળે ને. આપણે ન્યૂઝ પેપર પૈસાથી લઈએ બરાબર છે, પછી વેચીએ છીએ કેમ? આપણું પોતાનું છે ના. મકાન લઈએ 2 કરોડનું પછી વેચીએ ને આપણે, પોતાનું તો વેચે. બધું પારકું જ છે, એમાં બાળીએ છીએ તે પણ પારકા ને. પોતાને કોઈ કશું ના કરે. ચાલો, પોતાની અસ્તિત્વની હાજરીમાં આ બધી પારકાની અથવા પડોશીની બધી પ્રક્રિયાઓ છે. એટલે પડોશી જેટલું આપણને સમજાય ને તો સાધન તરીકે ઘણું કામ કરે એમ છે. શેના તરીકે? સાધન તરીકે. સાધન તરીકે સાધ્યને પ્રાપ્ત કરવા માટે, પોતે પોતાના મૂળ સ્વરૂપને ઓળખવા માટે, અનુભવવા માટે, આત્મસાત કરવા માટે આ સાધન ઘણું સહાયક થઈ શકે એમ છે. એની પાસેથી કામ લેતા આવડે તો, અને એના માટે પહેલા પહેલી વસ્તુ જોઈએ, પહેલી સ્થિરતા જોઈએ નંબર 1, અને અંદર શાંતિ જોઈએ. સ્થિરતા અને શાંતિ, અને શાંતિ ત્યારે આવે સમાધાન હોય તો. સમાધાન વગર શાંતિ ના હોય. શાંતિ એટલે એસીમાં બેસવું એ શાંતિ નથી. એસીમાં પાર વગરની ઉપાધિઓ અંદર તો હોય, શરીરને ઠંડક લાગે પણ અંદર મને થોડું ઠંડક હોય. એટલે એ જે આખો ભાગ છે અંદર, એટલે આપણે શાંતિ શેના માટે કીધું કે સમાધાનને આધારે શાંતિ છે ને શાંતિને આધારે સમાધિ છે. સમાધાન ના હોય ત્યાં સુધી શાંતિ હોય જ નહીં, ને શાંતિ ના હોય ત્યાં સુધી સમાધિ ના હોય. સમાધિ કરવાની ચીજ નથી. આ જે આપણે સંસારી વ્યક્તિઓ જે સમાધિ કરે છે ને એ ક્ષણિક છે. કેવી છે? થોડા સમય માટે સંસારને ભૂલી જાઓ. શું કીધું? એક જાતની પ્રેક્ટિસ છે, ખોટું નથી. એમાં પ્રેક્ટિસ છે, પણ એવી સમાધિ કાયમ માટે માલિકી હક થી મુક્ત થઈ જાય. મન વચન કાયાની માલિકી થી મુક્ત, સાધનોની માલિકી થી મુક્ત, સંબંધોની માલિકી થી મુક્ત, એવું થઈ જાય ને. ખાલી દ્રષ્ટિથી જ, ખાલી કેવું દ્રષ્ટિ તો કામ થઈ જાય. રામકૃષ્ણ મહાવીર જેવા બધા સમર્થ પુરુષો દ્રષ્ટિથી મુક્ત થયેલા. સાધનોનો ત્યાગ કરેલો નહીં, નહીં ત્યાગ કરેલો.
એટલે બહુ પાછલી અવસ્થા પાછલા વર્ષોમાં સંજોગ આવ્યો હતો એમનો સંસારથી મુક્ત થવાનો, રામને બી આવ્યો હતો, મહાવીરને આવ્યો હતો. જુદો જુદો એ તો સ્થૂળ મન છે, ઉદય કરવા વાળું મને સ્થૂળ કહેવાય. સ્થૂળ એટલે મિકેનિકલ, એ મિકેનિકલ મન નો રોલ ને એ તો એનો ભાગ નથી. એ તો મિકેનિકલ બટ નેચરલ કામ કર્યા જ કરે છે, એમાં આપણો કોઈ એફર્ટ જ નથી. એ તો એટલે પ્લે જ થાય છે. શું થાય છે? જન્મતાની સાથે તે સૂક્ષ્મ મન, એ સૂક્ષ્મ મન સાથે ભાવ મન ને સૂક્ષ્મ મન ને જોડાયેલા છે. કેવા છે? ભાવ મન ને સૂક્ષ્મ મન જોડાયેલા છે, ખાલી જુદા છે, એક છે ના. રોલ રોલ થી જુદા છે, નામ તો એક જ છે. આમ તો આ અંતસ્કરણ એક જ છે ને, રોલ થી જુદું છે ને. ફોટા પાડે છે ત્યારે એને ચિત્ત કહેવાય છે. હા, જ્યારે વિચારે છે હિતાહિતનું ત્યારે એને મન કહેવાય છે. વિચાર કરે છે ત્યારે એને મન કહેવાય છે. લાભા લાભ જુએ છે ત્યારે એને બુદ્ધિ કહેવાય છે. અને ડિસિઝન લે છે ત્યારે એને અહંકાર કહેવાય છે. પણ આ ચારે ચાર કરામતમાં ચિત્ત છે, મુખ્ય છે. જેમ આપણે શું છે કે ઘરમાં હોય તો શું કે છે કે આ મારા હસબન્ડ છે, બહાર જાય તો કે આ શેઠ છે, કોઈ ભાણીઓ મળે તો કે છે કે આ મારા મામા છે, કોઈ ભત્રીજો મળે તો કે આ મારા કાકા છે. વ્યક્તિ તો એક ને એક જ હોય ને, રોલ પ્રમાણે નામ અલગ અલગ છે. એવી રીતે આમાં રોલ રોલ પ્રમાણે અલગ અલગ છે. ચિત્ત એમાં વિચાર તો કરવાનો હોય છે, જે ગલન સ્વરૂપ ઉદય સ્વરૂપનું જે સ્થૂળ મન છે ત્યાં વિચાર એના અંતસ્થમાં ચાલે છે. એ તો એ મિકેનિકલ છે. ત્યારે જે મિશ્ર ચેતનનું મિકેનિકલ મિશ્ર ચેતન વાળો ભાગ છે પ્રતિસાત્માનો, ત્યાં જે અંતસ્થાન તમે જે નવું કામ દ્રવ્ય મન છે એ વિચારતું નથી, આપણને વિચાર કરે છે એવું લાગે છે પણ વિચારતું નથી. એ તો પરિણામ વાળો ભાગ છે. કેવો ભાગ છે? પરિણામ. ત્યાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ જેવું કદાચ ભાસ થાય આપણને. શું થાય? જેમ આપણી પાસે ઓપ્શન હોય કે મુંબઈ જવું કે દિલ્હી જવું, તો આપણે નક્કી કરીએ કે ના આટલા આટલા કારણસર મારે દિલ્હી જવું જોઈએ, મુંબઈ નથી જવું. એટલે આપણને શું લાગે છે કે આપણે આપણું મનને વિચાર કર્યો, પણ એવું છે નહીં. એ પરિણામ સ્વરૂપ છે. એ ડિસિઝન વાળી બુદ્ધિ, લાભાલાભવાળો આપણો ભાગ, બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર, બધું આખું પેકેજ છે. એવું છે? ક્રિયાના સંદર્ભમાં બધું પેકેજ છે, પરિણામ સ્વરૂપ જ છે. બધું પરિણામ સ્વરૂપ, બધું પરિણામ સ્વરૂપ છે. જે અંતસ્કાર જે છૂટું કહો છો, જે સૂક્ષ્મ વાળું એને પેલું પરિણામ સ્વરૂપ, પરિણામ સ્વરૂપે સ્થૂળ મન અંતસ્કારનું ઉદયકર્મને આધીન ગલન થઈ રહ્યું છે. પરિણામ એના નીકળી રહ્યા છે, હા હા નીકળી રહ્યા છે. તે તો અને બીજું જે સૂક્ષ્મ મન જે છૂટું છે તે, હા, એના બેનમાં વિચારવાની અંદર ફેર કયો? સ્થૂળ મન જે છે એ તો પરિણામ વાળું છે આખું, અને સૂક્ષ્મ મન જે છે ત્યાં પુરુષાર્થ રહેલો છે. એનો પરિણામ વાળો ભાગ છે, એનો પુરુષાર્થ વાળો ભાગ છે. પેલામાં ઉકલે છે, આમાં વિટાય છે. તફાવત પાડી શકાય તફાવતમાં કેટલું પાડી શકાય કે આ સૂક્ષ્મ મન છે ને, એ સૂક્ષ્મ મન આજના પરિણામને આધારે, આજના જ્ઞાનને આધારે એ ભવિષ્યનું એટલે કે નેક્સ્ટ બર્થનું વિચારે છે. નેક્સ્ટ બર્થ એટલે સામાન્ય જીવન, કદાચ નેક્સ્ટ બર્થ એવું ખબર ના પડે કદાચ, પણ નેક્સ્ટ બર્થ એટલે શું કે મારું જીવન જે આવું છે ને અત્યારે, પણ આવું ના હોવું જોઈએ. એ નેક્સ્ટ બર્થની ખબર ના હોય તોય દાખલો આપું તમને, એટલે તમને વધારે ફીટ બેસે. આમ પોતે
જીવન જીવતા હોય, પતિ પત્ની જીવતા હોય, બાળકો થાય, બાળકોને ભણાવે, ઘણાવે, મોટા કરે, પછી એમ થાય કે એના કરતાં આવા છોકરા કરતાં છોકરા ના હોય તો સારું. એ આજના કોસ નથી નાખતું. એ માં કે બાપ વિચારે કે એના કરતાં આમ છોકરા વગર ના હોય ને તો સારું. હવે એ પ્લાન આજનું છે એનું? આ ભાવ મનમાં કહ્યું, આ તો મને સમજાવું છું, છૂટ દાખલો આપું છું. જે આજના માટે વિચારતો નથી એ શક્ય નથી. એના માટે પતિ પત્ની માટે એકબીજાને વિચારે તો પણ આજના માટે વિચારતો નથી. પછી કે ધંધો કરતો, પછી પોતે એજ્યુકેશન લીધું હોય અને લાગે કે આ મેં આટલું ભણ્યો, બીકોમ થયો, એમકોમ થયો, પણ એના કરતાં પહેલેથી આમ ડૉક્ટર એને લીધી હોત ને સારું રાખ, સ્ટેટસ રહે આપણું, એક્ઝામ્પલ. એટલે આ આ બધું ભાવ મનમાં જાય. એ આજના માટે વિચારતો નથી, પ્લાન કરે છે. લાસ્ટ તમને એક એક કેટલાક એક્ઝામ્પલ તમને આપું છું, એથી તમને ખ્યાલ આવે ભાવ મને ખરેખર આજના આ લાઈફ માટે હોતું નથી. પણ આ લાઈફના આધારે અને આજના જ્ઞાનના આધારે એ ભવિષ્યનું વિચારે છે. ભવિષ્યનું એટલે નેક્સ્ટ વર્ષનું, કે જે આ વર્ષમાં રિઝલ્ટ આવવાનું નથી. આજે માણસ 50, 55 કે 60 વર્ષનું થાય અને અમુક પ્રકારની ફિઝિકલ અનફિટનેસ એને ફીલ થાય તો એને શું લાગે કે મારો મિત્ર અત્યારે મારા કરતાં 5 વર્ષ મોટો છે પણ કેવો હેલ્ધી છે. એ કેટલા વર્ષોથી એ એક્સરસાઇઝ કરે છે, વોકિંગ કરે છે, ખાવા મજાને રાખે છે. લાઈફ તો આપણું આવું હોવું જોઈએ. હવે એ આવું હોવું જોઈએ એ આજનું પ્લાનિંગ છે, એ નેક્સ્ટ વર્ષનું છે. કેમ કે હવે એનાથી શક્ય નથી, ખ્યાલ આવી ગયો? એટલે એ એ એ આ તો તમને સમજવા માટે કહું છું. એટલે ભાવમન અને દ્રવ્યમન, દ્રવ્યમન એટલે ઉકળતું હોય કે આ આ આજની ડે ટુ ડે લાઈફ સાથે જેને લેવા દેવા છે, શું છે એ દ્રવ્યમન છે, ઉકળ્યા કરે. જે ભાવમન છે એ વીંટાય છે, એનું રિઝલ્ટ નેક્સ્ટ વર્ષમાં. એટલે જેને આ લાઈફ સાથે સીધો સંબંધ ના હોય, ઘણા નથી કહેતા, આ તો દાખલો આપણે બધા વ્યવહારમાં આપણે સાંભળીએ છીએ કે સાહેબ તમે આપતો પુત્ર બધા નસીબદાર છો, પણ અમને કહે છે દાદા જે કહે છે કે બહુ વહેલા મળ્યા હોત ને તો અમે લગ્ન ના કરે છે. એવું તમે ઘણા બધાને મોઢા સાંભળ્યું હશે. હવે આજનું પ્લાનિંગ કરે છે ના, પણ એના મનમાં તો એના ભાવમાં તો છે કે આવું હોય તો સારું એમ. સી, એટલે એના તરફ એને જોક આપ્યો. શું આપ્યો? જોક એટલે એને ઇન્ટરેસ્ટ બતાવે એમ. એટલે આવી રીતે આ ભાવ મન ક્રિએટ થાય છે, જેને નોર્મલ લાઈફ સાથે સીધો કોઈ સંબંધ ના હોય પણ પોતાનું ઇન્ટેન્શન ચેન્જ કરે છે. નથી કે આ અવતારનું સંસારી લાઈફથી કંટાળે એટલે ભગવાનને કહ્યું, ભગવાન આ મને બંગલા, મોટર, ગાડી, ફેક્ટરી બધું આપ્યું ભગવાન, પણ એક મારી જાતને હું શાંતિથી બેસીને વિચારી શકું એવો સંજોગ ના મળ્યો મને. માટે હવે મારી લાઈફ તો ખરેખર એવી હોવી જોઈએ કે કમસે કમ ખાવા પીવા, રોટી, કપડાં, મકાન મળે એટલી સંપત્તિ હોય અને બાકીનો સમય મને મારી પોતાના જાતને ઓળખવા માટે મને સમય મળે. તો આવું ભાવના તો કરી શકે ને, પણ એ આ ભાવની આ અવતારમાં તો બધું પાછળ નાખ્યું છે એને. એટલે આ તો તમને સમજાય એટલા માટે મેં સમજાવ્યું સ્થૂળ ભાષામાં. ફેરફાર ના થઈ શકે આ ભાવનું છે, અને નવા ફેરફાર ઈચ્છે કરે છે તે આવતા ભાવ માટે. હા, આજનું પાછું એનું નવું જ્ઞાન, આ ત્રણ વસ્તુના પ્રોસેસના ભાગ રૂપે એ ભાવ મન તૈયાર થાય. આખી પ્રોસેસ થાય અને પ્રોસેસ બહુ ફાસ્ટ થાય છે. હા, બુદ્ધિ નો આશય ના, બુદ્ધિના આશયમાં પણ બે પ્રકાર હોય. એક આશય તો આ વર્તમાન લાઈફ માટે જ હોય, લાભાલાભની વાત છે, અને એક આશય નેક્સ્ટ બર્થ માટે હોય. તો અત્યારનો જે બુદ્ધિનો આશય છે એ તો આજના લાઈફ પૂરતો હોય. આપણે કહીએ ને ડિસ્ચાર્જ ભાવ ઉભા થાય છે અને પછી એમાં ભળીએ નહીં કે બધા ભાવો તો કેટલાય ઉભા થયા હતા ને કે આવું ના આવું જોઈએ, બધા ભાવો તો કેરી ફોરવર્ડ ના થાય, ઇન્ટેન્સિટી કે તીવ્રતા ઉપર થતા હશે ને. જી, ઇન્ટેન્સિટી, તીવ્રતા અને પાછી આપણી અવેરનેસ, આપણી જાગૃતિ જેટલી નબળી એટલા વર્તમાન સંજોગોના વર્તમાન સંજોગો અને વર્તમાન સંજોગો લગતા ભાવ એ બધું આપણને અસર કરે. શું કરે? નવા સર્જન માટે. અને તમે જ્ઞાનમાં પાવરફુલ હોય અને સ્થિર થયેલા હોય તો એ સંજોગો બાયપાસ થઈ જાય.
અસર ના કરે, હિસાબ પૂરો થાય પણ બાયપાસ થઈ જાય. જેમ રામ ને વનમાં જવું પડ્યું તો એ સંજોગ એમને અસર ના કરી. આપણને લાગ્યું કે રામ રોવે છે, સીતાજી ઉપાડી ગયા એટલે સીતે સીતે કરે છે, પણ એ રામ એ તો બહારના રામ હતા. કયા હતા? અંદરના રામ તો સંપૂર્ણ વિતરાગ હતા. કેવા હતા? જેને આ બહારના રામ સાથે કોઈ લેવા દેવા નથી. શું નથી? કોઈ લેવા દેવા નહીં. વિતરાગ ક્યારે થાય? રાગ દ્વેષથી મુક્ત. હવે રાગ દ્વેષથી મુક્ત, આ તો રાગ દ્વેષથી મુક્ત ના થાય, કારણ કે આ તો રાગ દ્વેષનું જ પૂતળું છે. પણ અંદરની દશા, જ્ઞાન દશા એટલી અદ્ભુત થઈ જાય કે જેથી આ બહારના સંજોગો એને અડે નહીં અને નડે નહીં. એ વિતરાગ દશા એમની, એ અંદરની દશા છે. આની દશા નહીં, આ કોઈ કાળે વિતરાગ ના થાય. અને વિતરાગ થાય તો કોઈ એને બાળે નહીં. આ રાગ દ્વેષ વાળું જ હોય. ઘણા બધા કહે છે કે પણ રામ તો પછી વિતરાગ થઈ ગયા તો પછી એમનો વ્યવહાર કેવો હોય? મેં કહ્યું એ તો મરી, તમે મરી જાઓ તો તમારી મિલકત છોકરાને આપી જાઓ, એમ રામ પણ છોકરાને આપી જાય. શું આપી જાય? બીજા કોઈને ના આપે. એ લૌકિક પરંપરા તો આ રિલેટિવ સત્ય તો એનું એ જ હોય. પોતે રિલેટિવ સત્યથી મુક્ત થઈને રિયલમાં વિચરતા હોય. શેમાં? રિયલમાં. પ્રકૃતિ તો રિલેટિવ સત્ય છે ને, એકાદી રિયલ થવાની હતી. આમાં ફેરફાર, આખું જગત આમાં ફેરફાર કરવા માંગે છે, એટલે ફેલ જાય છે. શું જાય છે? થાકી જાય. શુભાશુભ માર્ગ તરીકે ખોટું નથી, શુભાશુભ માર્ગ તરીકે ખોટું નથી, પણ આ સુધરતું નથી તે હકીકત છે. પણ આના નિમિત્તે ભાવ સુધરે તમારા. શું સુધરે? ભાવ સુધરે. આમ દસ વ્યક્તિઓ તપ કરતા હોય ને, તમે ત્યાં આગળ જાઓ અને પછી તપસ્વીને જુઓ અને પ્રવચન સાંભળો, સાહેબજી કે તમારે પણ કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. તમારે એટલે એમ જાહેર જનતાના સંદર્ભમાં આપણને એમ થાય કે આટલા બધા તપ કરે છે, માસ શ્રમણ કરે, આટલા ઉપવાસ કરે, આ કરે તે કરે, આપણે કંઈક કરીએ. અને વાતો પણ એવી નીકળે, દાખલા પણ એવા આવે, આપે આપણને ભાવ થાય તે વખતે. એ તો કરી ના શકીએ આપણે. આમ મન અંદર એક વાણી હાંભળીએ ને ત્યારે આમ કોઈ કરવાનું મન થઈ જાય, પણ થઈ ના શકે. ઉદય કર્મ લાયા જ ના, પણ એ વખતે ભાવ થાય. આપણને એવું થાય કે મારે આવું કરવું છે એટલે બીજ પડે. પણ એટલે એ ભાવ ની પછી તીવ્રતા અલગ અલગ હોય ને. પાછી ભાવ એક વસ્તુ છે અને ભાવની તીવ્રતા એ બીજી વસ્તુ છે. એટલે તીવ્રતા ભાવની અંદર બધાની સરખી ના હોય. એટલે દસ વ્યક્તિએ ઉપવાસ કર્યો હોય તો દસ વ્યક્તિઓનો ભોગવટો સરખો ના હોય. સ્થૂળ ક્રિયા સરખી લાગે, આજે બધાએ ખાધું નથી, પણ સૂક્ષ્મ ક્રિયા શું જુદી હોય. એ ભાવ ઉપર ના, એ તો અત્યારે વ્યવસ્થિત ના આધારે કહેવાય. સરખા ના આવે હું અત્યારે આ રિઝલ્ટના ફેઝની વાત કરું છું. જે અત્યારે દસ વ્યક્તિઓએ સ્થૂળ ઉપવાસ કર્યો છે, એ સ્થૂળ ઉપવાસનો જે ભોગવટો હોય ને એ દરેકને અલગ અલગ હોય. એકને એ જ ભોગવટો દિવ્ય જેવો લાગે, એકને એમ જ લાગે કે હા સા આજનો દિવસ ક્યારે જલ્દી પૂરો થઈ જાય. એટલે આ એક લોરમાં લોર અને હાયરમાં હાયરની વાત કરે, વચ્ચેના બધા આવી ગયા. એટલે આ અને તીવ્રતા કહેવાય, પણ આ પરિણામના ભાગની છે. એવી પુરુષાર્થના ભાગની તીવ્રતા એ ભાવ ઉપર જાય. શેમાં જાય? ભાવ. ત્યાં ક્રિયા ના હોય, પણ બહારની ક્રિયાઓ અથવા બહારના સંજોગો અથવા બહારના સાધનો એના ભાવ ઉપર અસર જરૂર કરે. શું કરે? જ્યાં સુધી વ્યક્તિ સંસારમાં પ્રકૃતિના પક્ષમાં, કયા પક્ષમાં? પ્રકૃતિના પક્ષમાં કઈક રીતે સુધારવા માટેની દ્રષ્ટિ ધરાવે છે, ત્યાં સીધું એનું ભાવ મન સંજોગોને આધીન બંધાય. પણ જ્યારે એને ખબર પડે કે મારી પ્રકૃતિ કેવી હોવી જોઈએ એની ડિઝાઇન મેં ફિક્સ કરી છે, મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ. હવે
પ્રકૃતિના સંદર્ભમાં મારે આ જગતમાં જે કંઈ પણ સાંભળવું, જાણવું, વાંચવું, જોવું એ પ્રકૃતિના સંદર્ભમાં વિચારવાનું નથી. એ દરવાજા મારા બંધ છે. એટલે રાગ પણ નથી કરવાનો અને દ્વેષ પણ નથી કરવાનો. ફક્ત મારે ત્યાં આગળ સમભાવમાં રહેવાનું છે. શેમાં રહેવાનું છે? બસ હવે મારે આવી પ્રકૃતિ જોઈશે, આવી પ્રકૃતિ ના જોઈએ. આ બે સબ્જેક્ટ મારા, મારે રામ જેવા થવું છે, કૃષ્ણ જેવા થવું છે, મહાવીર જેવા થવું છે, એ મારો સબ્જેક્ટ નથી. મારો સબ્જેક્ટ નક્કી થઈ ગયો છે કે મારી પ્રકૃતિ કેવી હોવી જોઈએ, મોક્ષ માર્ગને લાયક અને સહાયક. અને બીજું એડિશનલ નવ કલમ રૂપ, બસ. એટલે આપણી ડિઝાઇન હવે પ્રકૃતિના સંદર્ભમાં ફિક્સ થઈ ગઈ. હવે પ્રકૃતિના સંદર્ભમાં આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો, એ ભાવ કરવાનો રહ્યો નહીં. હવે જે આપણો જે પુરુષાર્થ છે એ પોતાના, પોતાનું જે સ્વરૂપ છે એને ઓળખવા માટેનો છે. પણ પોતાનું સ્વરૂપ કેમ ઓળખાતું નથી પોતાને? કારણ કે પોતાના સ્વરૂપ સિવાયનો જે ભાગ છે એ આખો ભાગ એ સંસારની માયાજાળ છે. શું છે એ માયાજાળને આપણે બુદ્ધિએ કરીને ઓળખવા જઈએ છીએ, વ્યવહારે કરીને ઓળખવા જઈએ છીએ, એટલે ગુંચાઈએ છીએ. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે જેને આ જગતને સિદ્ધાંતે કરીને ઓળખી લીધું, સેના કરીને સિદ્ધાંતે કરીને. સિદ્ધાંત તો બધા સનાતન હોય, પાછા કેવા હોય? રામકૃષ્ણ મહાવીરે બનાવેલા નહીં, સનાતન સિદ્ધાંતો. એ ઓળખી જાય એટલે જગતનું રહસ્ય સમજાઈ જાય. એ સમજાઈ ગયું તો તમને આત્મા ઓળખવો ઈઝી પડી જશે. કારણ કે હવે તમે આ જગતની જે, જગતની જે આખું તંત્ર જે ચાલી રહ્યું છે જેમાં મનોચંકાય પણ આવી ગયા, એ તંત્રનું રહસ્ય તમારી દ્રષ્ટિમાં ખુલ્લું થઈ ગયું. હવે તમને એમ લાગે કે આ માણસ કરોડપતિ છે, આ માણસ રોડપતિ છે, પણ બંને અજ્ઞાની છે. કેવા છે? અને બંને અનંત અવતાર જો આ સંસારમાં ભટકવાના છે એના જ્ઞાન દ્રષ્ટિથી. માટે ભગવાન મારે આવા સંજોગો જોઈએ જાણ્યા પછી, સમજાય છે? એટલે જે આપણી કલ્પના અથવા સમજણ આટલી આટલી વસ્તુઓમાંથી સુખ મળે છે એ છે એ ધીમે 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 સમાપ્ત થઈ જાય. શું થઈ જાય? સમાપ્ત. સાધનોનો ત્યાગ ના હોય પણ એમાંથી સુખ મળે છે એ દ્રષ્ટિ સમાપ્ત થઈ જાય. પછી એ વસ્તુ માટે સુખની અપેક્ષા રહેતી નથી, હિસાબ રહે બાકી. શું રહે? હિસાબ. બસ. તો હિસાબ તો રામકૃષ્ણ મહાવીર ને હતો. એટલે તો જ્ઞાનીઓ કહે છે ત્યાગની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. એ જ્ઞાનની દ્રષ્ટિ છે. એ જ્ઞાનથી, જ્ઞાનથી મુક્ત થઈ ગયા એ સાચી મુક્તિ. જ્ઞાનનો મતલબ થયો જ્ઞાનથી મુક્તિ, એટલે કે એ જ્ઞાનની અંદર અજ્ઞાનનો અંશ ના હોય. શું ના હોય? અજ્ઞાનનો અંશ ના હોય. અજ્ઞાન અને જ્ઞાન બે ભેગા ના હોય. બરાબર. અજવાળું ને અંધારું બે ભેગા હોય? આખી ના થોડું અજવાળું થોડું અંધારું જેવું હોય. ક્યાં અંધારું હોય ને ક્યાં એ પૂરેપૂરા હોય, અધૂરા અધૂરા ના હોય. બંને અધૂરા અધૂરા હોય કે ભાઈ આ પ્રકાશ છે ને આ પ્રકાશમાં આટલા પર્સન્ટ અંધારું છે ને આટલા અંધારું, એવું હોય? ના હોય. પ્રકાશ હોય તો પ્રકાશ હોય, અંધારું હોય તો. એવી રીતે અજ્ઞાન અને જ્ઞાન બે ભેગા છે જ નહીં. શું છે? જુદા જ છે. પણ જુદા કઈ રીતે છે? દ્રષ્ટિએ કરીને. કઈ રીતે? પ્રકાશ તો એક જ છે આત્માનો, અજ્ઞાનમાં પણ તે જ પ્રકાશ આત્માનો છે અને જ્ઞાનમાં પણ એ જ પ્રકાશ. બે પ્રકાશ નથી, પ્રકાશ એક જ છે. દ્રષ્ટિ, દ્રષ્ટિ જુદી છે. પૈસા તો એક ના એક જ છે, પણ એક વ્યક્તિ બાપની મિલકતનો હિસ્સો મળ્યો એક છોકરાને 25 લાખ રૂપિયા, એ 5 વર્ષ મોડાડી નાખ્યા, રોડ ઉપર આવી ગયો. અને બીજો છોકરો હતો એને 25 લાખ રૂપિયા આપ્યા, એને 25 લાખના 5 કરોડ બનાવ્યા. બંનેનો ઉપયોગ જ છે ને, બેઝિક વસ્તુ સરખી મળી બંને. પછી શું આવ્યું? એટલે આ તો 16 લાખ લો છો, એવું આ જ્ઞાન છે. જ્ઞાન પ્રકાશનો ઉપયોગ.
તમે વિનાશી વસ્તુઓમાંથી આનંદ લેવા માટે કરો છો કે અવિનાશીમાંથી? બસ ત્યાં દ્રષ્ટિમાં ફેર પડે છે. વિનાશી વસ્તુમાં આનંદ છે, પણ કેવો છે? માત્ર માન્યતાનો. કેવો? ને ટેમ્પરરી તો કહીએ છીએ આપણે, પણ માત્ર માન્યતાનો. કેવો? તમે વિચાર કરજો, જે વસ્તુમાં આજે તમે સુખની અપેક્ષા રાખો છો, એ જ વસ્તુમાં જે ક્ષણે માન્યતા બદલાઈ ગઈ, સુખ નહીં લાગે. વસ્તુ ત્યાં ત્યાં છે. એટલે વસ્તુમાં તો ટેમ્પરરી નથી સુખ, કે પરમેનન્ટ નથી, માત્ર માન્યતા. આમ સેલ ફોન જયારે નવો નવો આવે અને આપણી પાસે ના હોય ને કોઈ આમ બતાવે, ત્યારે આપણને આકર્ષણ થાય. આ કેવું ફટાફટ બધે વાત થઈ જાય છે, ખિસ્સામાં લાગીને ફરે છે. જયારે નવો આવે ત્યારની વાત છે. અને આપણા ઘરમાં તો આ એક જ ફોન છે, જૂનો, વર્ષો જૂનો, લેન્ડલાઈન. બહાર જઈને તો વપરાય નહીં કશું. અને કોઈ જગ્યાએ કરવું હોય તો ખોલવું પડે, આપણે પીસીઓ ખોલવું પડે આપણે. આ કેવું મોબાઈલ હતો, કેવું સરસ. પછી આમ મોબાઈલ આવ્યો, લીધો, પછી 2, 5, 10 વર્ષ થયા પછી એમ લાગ્યું આ તો હેડેક છે. રાતે 12 વાગે નોકી ટાઈમ હોય, કે ટાઈમ હોય પછી આપણે ગમે ત્યાં જઈએ તો એ વાગે. ખ્યાલ આવ્યો? એટલે એ જ વસ્તુ ભાઈ દુઃખરૂપ થઈ ગઈ. તો વસ્તુ બદલાઈ નથી, આપણી માન્યતા બદલાઈ. એ પહેલા એ સુખરૂપ નથી, આજે એ સુખરૂપ નથી, આપણી માન્યતા હતી. એટલે જ્ઞાનીઓ કહે છે ને કે આ જગતની અંદર પ્રત્યેક જીવો પોતે સાર કાઢવા મથે છે, પણ સાથે દ્રષ્ટિ નથી એની પાસે. શું નથી? દ્રષ્ટિ નથી. જ્ઞાનીઓ જ્ઞાની કેવી રીતે થાય? જગતનો સાર કાઢીને. જ્ઞાની થવું એ ચમત્કાર નથી, કોઈ એવી સિદ્ધિ નથી કે જે અસામાન્ય કહેવાય. સાર કાઢતા આવડે. શું કાઢતા આવડે? એ સાર કાઢે એટલે ઓટોમેટિક એ સામાન્ય વ્યક્તિઓના લેવલથી ઘણા હાઈ થઈ જાય. એમની જોવાની દ્રષ્ટિથી, જોવાની દ્રષ્ટિથી ઊંચા થઈ જાય. જે શુલ્ક બાબતોમાં આપણે ઝઘડા કરતા હોય, શું કરતા, અથવા તો આપણો આમ ઇન્ટરેસ્ટ જબરજસ્ત સમાયેલો હોય, બાપા બાપાના 2 છોકરા હોય, 1 છોકરાને 30 લાખ આપ્યા એમાઉન્ટ અથવા મટીરિયલની એમાઉન્ટ 30 લાખની આપી, બીજા છોકરાને 25 લાખની આપી. હવે 5 લાખનો પ્રશ્ન નથી, પણ 5 લાખની એમાઉન્ટ એ જે વેર કરાવે છે ને, જે બાપા સાથે અને ભાઈઓ સાથે, એની એમાઉન્ટ મોટી હોય છે. સમજાય છે? એટલે આ ખરેખર જ્ઞાની શું વિચારે કે ભાઈ આપણા હિસાબનું આપણને મળ્યું છે ને એના હિસાબનું એને મળ્યું છે, બાપાએ આપનાર નથી અને આપણે એના નથી, આ તો હિસાબ છે. શું છે? એવા કેટલાય ફાધરો થઈ ગયા કે જિંદગીના છેલ્લા ક્ષણ સુધી ચાવી નથી છોડી. ખ્યાલ આવી ગયો? તો આ તો પહેલા આપણને આપ્યા ને જીવતા. એટલે દ્રષ્ટિની વાત કરું છું. એટલે એવું કંઈ છે જ નહીં. આપણે આપણી દ્રષ્ટિને એવી કરવી કે જેના આધારે એ સંજોગોને આપણે ડાયજેસ્ટ કરી શકીએ, પચાવી શકીએ. રાગ દ્વેષ વગર બહુ થઈ ગયો. સંજોગો બદલાવાના નથી, કારણ કે હિસાબ છે, પણ સંજોગોને જોવાની દ્રષ્ટિને બદલી શકીએ છીએ. શું કીધું? સંજોગોને જોવાની દ્રષ્ટિ બદલી. સંજોગો બદલી શકતા નથી. ભગવાન વસ્તુ એવી છે કે ભગવાનને કરેલી કોઈ પણ પ્રાર્થના નિષ્ફળ નથી જતી. શું નથી જતી? નિષ્ફળ નથી જતી. ચોર સાવકાર બધાની પ્રાર્થના સફળ થાય છે. શું કીધું? ચોર સાવકાર બધા. એનું કામ શું કે? એનું કામ એક જ છે, તારે પ્રાર્થના કરવાની અને મારે તથા શું કહેવાનું, ભોગવવાનું તારે. પછી તું કે મારે ચોરી કરીને પછી કમાવા છે પૈસા, તો તથા શું, જેલમાં તારે જ જવું પડશે. અને તું કે મારે પૈસા કમાવા છે ભગવાન, પણ જરૂરિયાતના વાપરીને પછી ભગને દાન કરવા છે, તોય તથા શું, તને માનપાન મળશે, એ તારું છે. મારું કશું નથી, જેલમાં જાય એ મારું નથી, અને માનપાન મળે એ પણ તારી ભાવનાનું ફળ તને મળશે. પણ ભગવાન કેમ તમે મને ફળ આપો છો? ત્યારે ભગવાન કહે છે, અનંત ઐશ્વર્ય વાળો એવો હું અને મારી આજીમાં કહેલી પ્રાર્થના નિષ્ફળ જાય સાહેબ?
એક પટાવાને 5 રૂપિયા આપ્યા તો એ કામ કરતો હોય તો આ તો અનંત શક્તિ વાળો પરમાત્મા એની આગળ તે પ્રાર્થના કરી છે. નિષ્ફળ જાય જે માગે તારી ધીરજ ખૂટી જાય એવું બની શકે. શું થાય નિષ્ફળ કેમ જાય સાહેબ? કેમ નિષ્ફળ જાય? અંદર પરમાત્મા અનંત શક્તિ વાળો છે, જીવ માત્ર ની અંદર બેઠો છે. કેવો બેઠો છે? પરમાત્મા એક નથી, પરમાત્મા પ્રત્યેક જીવમાં છે. જ્યાં જીવ છે ત્યાં શિવ છે. શું છે? અને આ જીવ માંથી શિવ નીકળી જાય એટલે એને ડેડ બોડી કહેવાય. શું કહેવાય? ડેડ બોડી કહેવાય. એટલે જ્યાં સુધી શિવ છે ત્યાં સુધી આ જીવની કિંમત છે. વ્યવહાર જગતમાં, કયા જગતમાં? વ્યવહાર જગત. આધ્યાત્મિક જગતમાં તો જ્યાં સુધી જીવ પોતે પોતાનું સ્વરૂપ ના જાણે ત્યાં સુધી આધ્યાત્મિક જગતમાં આની કિંમત નથી. આ ખાલી કર્મ ભોગવવાનું સાધન છે. શું છે? કર્મ ભોગવવાનું સાધન. પણ જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે આ કર્મ ભોગવવાની સાથે સાથે પરમાત્માને અનુભવવાનું સાધન થાય. શું થાય? અનુભવવાનું. પૂછવું હોય તો પૂછજો. જેને જે પૂછવું હોય મુક્ત મને પૂછજો. હા, અહીંયા ધર્મ સંપ્રદાયની વાત નથી, આપણે તો આપણી વાત કરવાની છું. આપણે ચરણ વિધિમ જે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો તો એ કઈ વૃત્તિ હોય? એ તો બધું રિલેટિવ સત્ય છે. અચ્છા, એ રિલેટિવ વાક્ય છે. એટલે વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ કીધી, નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કીધી. એટલે કેટલાક વાક્યો રિલેટિવ જ છે પ્રકૃતિ માટે. એટલે મોક્ષ માર્ગનો સહાયક વૃત્તિઓ માટેની વાત. સહાયક, સહાયક. એટલે વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ છે, બે સાથે છે, એક નથી. માત્ર નિશ્ચય નથી, નિશ્ચય એકલું આપે ને તો એકાંતિક થઈ જાય. ના અપાય ભાષામાં, હંમેશા એકાંતિક ના અપાય. બરાબર. માણસ જડ એને ડાયજેસ્ટ ના કરી શકે. રિલેટિવ માટે જ વાક્ય છે. એટલે રિલેટિવ રિયલ બંને સાથે છે. કેટલાક વાક્યો માત્ર રિલેટિવ જ છે પણ રિયલ તરફ લઈ જનારા છે, અને કેટલાક માત્ર રિયલ સત્ય છે. સિદ્ધાંતના વાક્યો છે ને, મન વચન કાયા પર છે અને પરાધીન છે, એ રિયલ સત્ય છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે, એ રિયલ સત્ય છે, એ રિલેટિવ સત્ય છે. સમજ્યા છે? વાત થઈ ગઈ એના સંદર્ભમાં. જ્ઞાની પુરુષ પાસે દુઃખ દરદ થી પીડાતો જીવ આવે ત્યારે એની જ્ઞાની પુરુષ એને કેવી રીતે સહાયભૂત થાય છે? કઈ દ્રષ્ટિ હોય છે જ્ઞાની પુરુષ? તો આમ તો ખરા જ્ઞાની પુરુષ સમજ હોય, અનેક વૃદ્ધિ સિદ્ધિ અનંત ઐશ્વર્ય પર આ પરમાત્માની પાસે ખુલ્લી ગઈ હોય તો એ જીવને કેવી રીતે મદદરૂપ થઈ શકે? એ જીવને મદદરૂપ થઈ શકે ને? મદદરૂપ બે રીતે થાય. પહેલું, પોતાને પોતાનામાં શ્રદ્ધા પાકી કરાવે. આ પહેલી મદદ. પોતાને પોતાનામાં શ્રદ્ધા પાકી કરાવે, એ પહેલી મદદ. અને બીજી મદદ, જે તું હિસાબ લઈને આવ્યો છું. શું કીધું? એ હિસાબ ભોગવવાની શક્તિ પણ કુદરત તને આપે જ છે. શું કહે છે? તને આપે જ છે. કોઈ પણ કોઈપણ ભોગવટો શક્તિ વગર ના આવે. શું ના આવે? ના આવે. એટલે જ્ઞાની પુરુષને શું કરે કે આ બેની સમજણ યથાર્થ કરાવડાવવા પ્રયત્ન કરે. શું કરે? હવે યથાર્થ ન થાય એનાથી, યથાર્થ ન થાય એનાથી તો શક્તિ આપવાની વાત કરે. શું કરે? કે તારે જે શક્તિ ખૂટતી હોય માગી લેજો. કોઈને આર્થિક હોય, શારીરિક હોય, સામાજિક હોય, જે હોય તે માગી લેજો. પછી વિધિ કરાવે. શું કરાવે? એને એશ્યોરન્સ માટે. આ ચમત્કાર છે નહીં. શું નથી? જ્ઞાની પુરુષનું યશનામ કર્મ હોય. શું હોય? ચમત્કાર. ના, એ કરનારા ના હોય. પણ શું ના હોય? ના, કરનારા. તીર્થંકરો કરનારા ના હોય તો જ્ઞાની ક્યાંથી કરનારા હોય? સમજાય છે? ના હોય એ રીતે મદદ કરી શકતા. ના, કરનારા હોય એ જે મદદરૂપ ના થાય. તમે જ્ઞાની પુરુષ શું કે ખબર છે? એમનો આશય શું હોય? કોઈને સંસારિક પ્રશ્નનું સમાધાન કરવાવા પાછળનો આશય શું હોય એમનો? કે આ મારી પાસે જીવ આવ્યો છે, આત્મજ્ઞાન એને પ્રાપ્ત કર્યું છે. હવે જો કે છે, આ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાને કોઈ સાંસારિક મુશ્કેલીઓ માટે બહાર જવું પડે
તો પોતે પોતાની શ્રદ્ધામાંથી જ નબળો પડે છે. ત્યારે સ્પષ્ટ કે છે કે તારામાં શું શું શક્તિઓ પડેલી છે. એ પહેલા કે છે તું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત ઈશ્વર વાળો છું, બનાવવાનો નથી, છું જ. તારું એક્ઝિસ્ટન્સ આ બધી શક્તિઓ સાથેનું છે. અને પ્રકૃતિ શું છે એ પણ સમજાવે છે. પ્રકૃતિ કોના આધારે વર્તે છે એ પણ સમજાવે છે. સિદ્ધાંતિ પાછું કેવું, શ્રદ્ધાથી નહીં, સિદ્ધાંતિ સમજાવે છે. છતાંય કેટલાક નબળા મનના માણસો, શું કીધું, નબળું મન એટલે કે સંજોગો એવા આવે કે જે એના માટે અનબેરેબલ હોય, એમાં નાસી પાસ થઈ જાય. એવા સંજોગોમાં જ્ઞાની પુરુષ એને બધો ફેરથી એશ્યોરન્સ આપે. શું આપે? અને કદાચ એવું બને કે જ્ઞાની પુરુષના એશ્યોરન્સની વિધિથી એનું કામ થાય, ભલે યશનામ કર્મમાં જાય. શેમાં જાય? કરવા પણ આમાં ના જાય, પણ પેલા ને છૂટો મૂકી દે કે ના એ તો આત્મા સિવાયનું કોઈ કામ માટે નહીં આવવાનું, તો પછી એ દોડા જગા વાળવા જતો રહે, પછી અવળા માર્ગે જતો રહે. પણ તમારી કેપેસિટી બહારના સંજોગોને ફેસ કરવાની ઘટી ગઈ છે, અને તેથી તમે બીજા માર્ગે વળી જાઓ. રિલેટિવ સત્ય તરફ, એટલે કે જે અહીંયા જ રહો, રિયલમાં મજબૂત થાવ, રિલેટિવમાં તમને હેલ્પ થશે. ઉપાય કરવો એ જ્ઞાની પુરુષ ની ભાષામાં ના, ઉપાય કરવો ના હોય, ઉપાય થવો એ હોય. આ જેને ઉપેય પ્રાપ્ત થયું નથી એના માટે ઉપાય હોય. ઉપેય એટલે પોતાનું સ્વરૂપ. હા, પોતાનું સ્વરૂપ પ્રાપ્ત નથી ત્યાં સુધી તો ઉપાય હોય જ, એ રિલેટિવ સત્યમાં જ હોય. પણ જ્યારે ઉપેય પ્રાપ્ત થાય પછી ઉપાયમાં ના આવે, ઉપાય થઈ જાય, કરવાના ના હોય, થઈ જાય. એ ખોળતો ના હોય, શું ના કરતો હોય, પણ પુણ્ય હોય, હિસાબ હોય તો મળી જાય. પ્રકૃતિ પક્ષની છે. મજબૂત કયો પક્ષ કરે છે? જ્યાં સુધી પ્રકૃતિ સંબંધી કોઈ પણ પ્રકારના પ્રશ્નો નો ઉપાય ખોળવો પડે, કરવું પડે, એવું જરા અંદર લાગતું હોય આપણને પ્રકૃતિના સંદર્ભમાં જ ને, ત્યાં સુધી જાણવું કે હજુ આપણે આ જ્ઞાન, આ વિજ્ઞાન જેમ છે તેમ સમજ્યા નથી. જન્મથી મોત સુધીના પ્રત્યેક સંજોગો, પ્રત્યેક વ્યક્તિના, ઇન્ક્લુડિંગ રામકૃષ્ણના, મહાવીરના, બિફોર ધે બોર્ન ઇન ધીસ યુનિવર્સ ઇટ ઇઝ ડિસાઇડેડ હોય. શું હોય? છેલ્લો શ્વાસ પણ ક્યારે જવાનો છે, કઈ ધરતી ઉપર જવાનો છે, એ કઈ અવસ્થામાં જવાનો છે, આટલું નક્કી થઈ ગયું હોય બધાનું, જીવ માત્રનું, મહાવીર સુદ્ધાનું. પછી એનો ઉપાય કેવી હોય? એક એક શ્વાસ સાથે તમારો હિસાબ જોડાયો છે સાહેબ, પાપ પુણ્યનો. શું કહું છું? એક પણ શ્વાસ હિસાબ વગર હોઈ શકે નહીં. પાપને ભોગવવા માટે પણ જે સમય જોઈએ, એ સમયમાં જે શ્વાસોશ્વાસ જોઈએ એ તમને મળેલા છે. પુણ્યને ભોગવવા માટે પણ જે સમય જોઈએ, એની સાથે જે શ્વાસોશ્વાસ જોઈએ એ પણ તમને મળેલા છે. અને આ પાપ અને પુણ્યને ભોગવટા માટે વપરાયેલા સમયના શ્વાસોશ્વાસનો સરવાળો એ નવા આયુષ્ય કર્મમાં. હવે કયો કયું આયુષ્ય, કયો શ્વાસ લાવું કે જે એનાથી બહારનો હોય? ઉપાય જ કરવો પડે એને.
એનું લાઈફ જ એ છે, કારણ કે પ્રકૃતિમાં જ રહેલો છે. રિલેટિવ સત્યને રિયલ સત્ય માને છે, કારણ કે પ્રકૃતિમાં રહેલો છે માટે. હા, ઉપાય કરો. પણ જે જેને ઉપાય પ્રાપ્ત થયું છે એને ઉપાય થઈ જાય, કર્મ ખોડતો ના હોય. શું છે? કદાચ સ્થૂળ ભાષામાં આપણને ખોડતો લાગતો હોય ને, સ્થૂળ ભાષામાં, પણ અંદરથી એને ના હોય. ઉપાય મને ના મળ્યો, હવે મારું શું થશે, એવું ના હોય. સહેજ હશે કે ભાઈ આ રોગ થયો છે, એવું કે દવા મળે તો સારું, ના મળે તો કઈ નહીં. સમજાય છે? આત્માના ભોગે ઉપાય ના હોય. આત્માના ભોગે જ્ઞાની પુરુષની વર્તના પણ ના હોય ને કોઈ દિવસ. એ કરતા પદમાંથી, અરે આ કરતા પદમાંથી ના નીચે જાય. અમે બધાને કહીએ છીએ ને, બધાને કીધું, અમે બધાને ખુલ્લે આમ કીધું છે, દરેક વ્યક્તિને પોતાના જીવનમાં મુશ્કેલી આવે ત્યારે અંતર્યામી પરમાત્માની સાક્ષીએ પ્રાર્થના કરતા શીખી જાઓ. લક્ષ્મીની હોય, સરસ્વતીની હોય, ખ્યાલ આવી ગયો. પછી શારીરિક તકલીફ હોય તો ધન્વંતરી દેવ, આ બધા દેવી દેવતાઓ જેના માટે એક રિક્રુટ થયા છે. શું થયા છે? એને તમે પ્રાર્થના કરો, કોઈ ના નથી પાડતું. ફાઇલ નંબર એક પોતાના સંજોગોમાં પ્રાર્થના કરે અંતર્યામી પરમાત્માની હાજરીમાં. એને જેવા સંજોગો આવે એ સંજોગો પ્રમાણે એ પોતે આ ફાઇલ નંબર એક છે, એ ફાઇલ નંબર એક એને જે જે સાધનો મળે એ સાધનોનો ઉપયોગ કરે. પણ કોની હાજરીમાં? અંતર્યામી પરમાત્માની હાજરી. એનાથી મોટું કોઈ કેવી થઈ શકે સાહેબ? જો આની ઉપાય પ્રાપ્ત થઈ ગયો છે તેના માટેની વાત છે. ઉપાય ના હોય એના માટે તો ઉપાય હોય જ. એની પ્રાર્થના કે ભાવના એટલી જ હોવી જોઈએ કે આ ઉદય કર્મ નો જ ભાગ છે. શું છે? આ મારો સાચો પુરુષાર્થ નથી. પ્રકૃતિના સંદર્ભમાં રહેલી કોઈ પણ પ્રકારની પ્રાર્થના એ પુરુષાર્થ માટે હોય શકે નહીં. એ પરિણામ નો જ ભાગ હોય. આમ કાન પકડો, આમ કાન પકડો કે આમ કાન પકડો. પ્રકૃતિના સંદર્ભમાં કરેલા કોઈ પણ પ્રયત્નો, કોઈ પણ પ્રકારના પ્રયત્નો, કોઈ પણ સાધનો દ્વારા થતા પ્રયત્નો, એ સાધનો દ્વારા પ્રયત્નો એ ક્યારે, એ ક્યારે જે પ્રયત્ન છે ને, એ પ્રયત્ન ક્યારે પુરુષાર્થ સ્વરૂપે હોય શકે નહીં. તો કયા દ્રષ્ટિએ? પરિણામ સ્વરૂપે જ હોય. પણ જે પ્રાર્થના કરાવે છે તેને કઈ રીતે લેવાનું? કારણ કે પરિણામ સ્વરૂપ તો આના લેવલમાં છે. પ્રાર્થના કરાવનારો પણ કોની સાક્ષીએ કરાવે છે? એકડો રાખીને કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો બધા જ મીંડાની કિંમત થઈ જાય. શું થઈ જાય? એક પેલા એકડો, પછી જેટલા મીંડા કરીને કિંમત વધે કે ના વધે? પણ એકડો કાઢીને ગમે એટલા મીંડા વધારો એ માત્ર સંસાર છે. શું છે? એ માત્ર સંસાર છે. પ્રકૃતિના સંદર્ભમાં જે કઈ ઉપચારો, પૈસો કે પ્રશ્નો ઉભા થયા હોય તેના વખતે જે પુરુષાર્થ કરનારો છે એ કઈ રીતે વર્તે? મીન્સ કે એનો દસ ભરમો લાગુ થઈ ના કરાવે. સહજ ભાવે, સહજ ભાવે રહેવાનું. સહજ સહજ ભાવે રહેવાનું, સહેજ વિચલિત થવાનું નહીં. અવસ્થામાં વિચલિત ન થવા નહીં થવાનું. અને આપણને જે કુદરતી ઉપચાર જે મળ્યા હોય તે કરી છૂટવા. સંજોગોને દ્રષ્ટિથી લાચાર થઈને એક પણ ઉપચાર કરવો નહીં.
અંતર્યામી પરમાત્માની હાજરી જે અનંત ઐશ્વર્ય વાળો છે એવું આપણે માનીએ છીએ. શું કીધું? આપણે માનીએ છીએ. અને પછી લાચાર થવાનું, આ બે વસ્તુ કેવી રીતે બને? લાચાર કેવી રીતે? હે, લાચાર કેવી રીતે? લાચાર કેવી રીતે? લાચાર કેવી રીતે થાય? હવે મારું શું થશે આમ નહીં થાય તો? એક બાજુ કે છે હું અનંતશક્તિ વાળો આત્મા છું, અને બીજી બાજુ લાચાર. પ્રકૃતિ આપણી સાથે છે. કેવી છે? હા, અને પ્રકૃતિની સાથે પરમાત્મા છે સાહેબ. પ્રત્યેક પ્રકૃતિ સાથે પરમાત્મા છે. શું કીધું? પરમાત્મા છે અને સંપૂર્ણ શક્તિવાળા. એ ખબર હોય કે ના પણ હોય, પણ જેને ખબર છે, શું કીધું? હા, એનું તો આત્મબળ ખુલ્લું થાય ને સાહેબ. ખબર છે, ના ખબર હોય જુદી છે. એના માટે તો કીધું કે આપણે ઉપાય એ જ સત્ય છે એના માટે. એટલે ઉપે મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા. શું થયું? પછી ખીલા નીકળ્યા ત્યારે ભયંકર વેદના થઈ. ઠોકાયા કરતા કાઢ્યા ત્યારે વેદના થઈ. કેમ એવું હશે? જ્યારે જ્યારે સૂળ હતી, લાકડાની સૂળ, સૂળ હતી, ખીલા એટલે સૂળ છે, એ સૂળ આમ ભરાઈ ને ત્યારે વેદના થઈ પણ ઓછી થઈ. પણ પછી એ સૂળ તો અંદર ભરાયેલી, ભગવાનને કઈ પ્રયત્ન કર્યો નહીં. પછી એ સૂળ લાકડાની હતી એટલે લોહી ને બધા સાથે કેવી થઈ ગઈ? ખુલી ગઈ. હવે એને કાઢો એટલે શું થાય? મસલ સાથે, મસલ સાથે એટેચ થઈ ગઈ ને, મસલ તંતુઓ બધા સાથે એટેચ થઈ ગઈ. હવે કાઢો ત્યારે શું થાય? ભયંકર વેદના થાય, અસહ્ય વેદના. એ વખતે ચીસ પડી ગઈ હતી એમની મોડામાંથી ચીસ. ત્યાં આખો પર્વત ફાટી ગયો હતો. અત્યારે ત્યાં આગળ છે બામણવાડામાં રાજા સિરોહી પાસે, હિસ્ટોરિકલ છે, બધા એવું કહે છે. હવે એ વખતે જ્યારે વેદના થઈ, ભગવાન તો એવું કહે નહીં કે આ ઉપાય કરો, પણ શિષ્યોની નજર પડી, શ્રાવકોની નજર પડી કે ભગવાનને ભયંકર વેદના છે. પેલા કાઢ્યું હતું, પેલા સુષાણ વૈદ્ય આ કાઢ્યું હતું. એટલે પછી જે વખતે પેલું વરવા જાય છે, શિષ્ય વરવા જાય છે, ત્યારે જે વૈદ્યને ત્યાં આના ઉપાયનો પાક થાય છે. શું થાય છે? પાક. એ ભગવાન માટે નથી કરતો, એ તો એના માટે કરે છે. કોના માટે કરે છે? શિષ્ય વરવા જાય છે તે વખતે ભગવાન કે છે કે તું આના ઘેર થી જાય છે તો પાક લેતો આવજો. પણ કયો પાક? જે કોઈના માટે બનાવ્યો નથી, તે એના માટે જે બનાવ્યા હોય ને એ ના લેવાય મારાથી, એ જ લેતો આવજે. ને એ જ લઈને આવે છે અને પછી એનાથી આ રાહત થાય છે. એવું ઇતિહાસ છે આખો. આ આખો ઉદયકર્મ જ છે. પુરુષાર્થ નથી કોઈ જગ્યાએ. આમાં પુરુષાર્થ નથી. આપણને લાગે ભગવાને ઉપાય કર્યો, ના ઉપાય કર્યો નથી. સમજાય છે? આ પરિણામ ઉપાય થયો, પરિણામમાં જ ઉપાય હતો. આપણને સ્થૂળ ભાષામાં ઉપાય લાગે. કુદરતનો કાનૂન સાહેબ એટલો સુંદર છે સાહેબ, કે દરેક ગુનાની સજા હોય છે અને દરેક રોગનો ઉપાય હોય છે. શું કીધું? જેમ દરેક ગુનાની સજા જેમ કુદરતના કાનૂનમાં છે જ, ભલે તરત ના મળે, સમજાય છે ને, એમ દરેક રોગની ઉપાય છે, દરેક રોગનો ઉપાય છે જ. પણ તમને ક્યારે ભેગો થાય? ત્યાં સુધી તમારો ભોગવટો. શું કહેવાય? એટલે જ્ઞાનીઓ આ સનાતન સત્ય જાણવા હોવાથી ઉપાય માટે સીધો પ્રયત્ન કરે નહીં. સમજાય છે? સામાન્ય ભાવે રહે. કેવા રહે? સામાન્ય. બસ, એટલે પછી જે સામાન્ય ભાવે રહી શકતા નથી એના માટે આ ઉપાય કીધું. પ્રાર્થના કરજે. પણ આ પ્રયોગો બધા એવા હોય
તમને જોજો, વ્યવહાર જીવનની વાત કરું છું, જે પ્રોફેશનલ માણસો છે ઉપાય કરવા માટેના, એની પાસે તમે જાઓ તો તમે એનું દુઃખ, તમે તમારું દુઃખ વ્યક્ત કરો કે મારે આવું 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 થયેલું છે અને મારા ગ્રહોને આ તે બધું જોતા હોય તો તે જોઈ આપે ને બધું વગેરે વગેરે. પછી પહેલું તમને તમારા સંજોગો જોઈ, તમારી લાઈફસ્ટાઈલ જોઈ, તમારી કેપેસિટી જોઈ, અને પેલો 6 મહિનાથી 6 વર્ષ સુધીનો પીરિયડ આપી શકે. કેટલો આપે? 6 મહિનાથી 6 મહિનાથી ઓછો લગભગ ના હોય, 6 મહિનાથી 6 વર્ષ સુધીનો પીરિયડ આપે. હવે એને જે સમય તમને કીધો ત્યાં સુધી તો તમારે ધીરજ રાખવાની. એટલે એના વચન બળ ઉપર તમારા 3 વર્ષ નીકળી જાય અને એના વચન બળ ની તમારે કિંમત આપવાની. શું આપવાની? થાય કે ના થાય તમારે પછી વાત છે. સમય કાઢવા માટે તમને હેલ્પફુલ થાય છે. એવી રીતે જ્ઞાની પુરુષો એ નોન પ્રોફેશનલ અથવા નોન કોમર્શિયલ વ્યક્તિઓ છે. એ ચમત્કાર નથી કરતા, પણ એ શું કરે છે, એમના ઉપાય તમને એવા બતાવે કે જેમાં આત્માની શ્રદ્ધા તો મજબૂત થાય જ ને વ્યવહારમાં તમને મોરલ સપોર્ટ મળે. શું મળે? મોરલ સપોર્ટ. એટલે અંતર્યામી પરમાત્મા પાસે પ્રાર્થના કરો. એટલે એકલો તો આવી ગયો. પ્રાર્થના કૃપા કરવાની. શું કરવાની? કે ભગવાન આપની સાક્ષીએ લક્ષ્મી હોય તો લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, કે આ કંઈક શારીરિક તકલીફ હોય તો ધન્વંતરી દેવ, એને પ્રાર્થના કરી એની સાક્ષીએ કે ભાઈ મારી આ મુશ્કેલી આવી છે એ મારા પાપના ઉદયથી જ આવી છે, મારી ભૂલોને કારણે જ આવી છે, એનો હું સ્વીકાર કરું છું, એની હું હૃદયપૂર્વક માફી માગું છું, ફેરથી આવી ભૂલ ન કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું, અને આ મુશ્કેલીમાંથી હું જેમ બને એમ ઝડપથી મુક્ત થઈ શકું. ખ્યાલ આવ્યો ને? એવું આપ મને શક્તિ આપો. આટલી પ્રાર્થના. એને એને મોરલ સપોર્ટ શું કહેવાય? એ મુશ્કેલી ઉપસર્ગો પૈસો અસહ્ય લાગે ત્યારે જે કરામાંથી પ્રાર્થનામાં એને સેટ ડાઉન આવવું પડે અને સે એને જો એને જેમ છે એમ જોઈ જાણી લે તો એ છૂટવાનો રસ્તો. એ તો પ્રતિષ્ઠિત આત્મા છે ને. પ્રતિષ્ઠિત આત્મા ને એ પ્રાર્થના કરે તો એકદમ ડાઉન તો આવવું જ પડે ને. એમને તો ભગવાન ની સ્થિરતા કેવી હોય તો કે છે કે આપણે અહીંયા ઘરમાં ઉભા છીએ ને આપણાથી 100 ફૂટ દૂર એક ભાઈ ઊભો છે, એ ભાઈ નો પગ કેરાની છાલ ઉપર પડ્યો ને ફટ લઈને લપસી પડ્યો ને થાપાનું હડકું ભાગી ગયું અને આપણે અહીંથી 100 ફૂટ દૂરથી જોયું તો આપણને શું થાય? અથવા થોડીક લાગણી થાય કદાચ એઝ અ હ્યુમન તરીકે, દ્વેષ તો ના થાય, થોડુંક લાગણી થાય અને ક્યાં તો લાગણી ના થાય, આપણને લાગે કે આ માણસ પડી ગયો જરા ધ્યાનથી ચાલુ જોઈએ જોઈને જરા એને એવું આપણને મનમાં આવે, આપણને કશું ના થાય, છૂટું હોય જુદું સમજાય છે, એવું એમને છૂટું હોય. રિયલ રિલેટિવ બે, આ તો રિલેટિવ રિલેટિવ છે, આ તો રિયલ રિલેટિવ બે જુદું હોય. જેનો સ્વભાવ જ વેદનીય કર્મનો નથી, વેદના ભોગવવું એ જેનો સ્વભાવ જ નથી એ મારું સ્વરૂપ છે અને વેદના ભોગવે છે એ રિલેટિવ સ્વરૂપ છે. મારો સ્વભાવ જ નિર્વેદક છે. કેવો છે? અને મન વચન કાયનો સ્વભાવ જ વેદનીય છે. કેવો છે? આ મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. શું છે? એટલે વેદનીય કર્મનું પૂતળું અને હું નિર્વેદક સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. તો એના સ્વભાવમાં મારા સ્વભાવમાં હું દ્રવ્ય ગુણ અવસ્થાથી નિર્વેદ છું એવો શુદ્ધ આત્મા છું. હા,
એટલે દ્રવ્ય ગુણ અવસ્થાથી દ્રવ્ય ગુણ અને પર્યાય પર્યાય તો વાપરવાનો અવસ્થાથી તો આ કાળમાં કહેવાય પણ પર્યાયથી મુક્ત છે દ્રવ્ય ગુણ અવસ્થાથી હું સંપૂર્ણ મુક્ત છું સર્વાંગ મુક્ત છું પોતે મુક્ત છે સ્વભાવથી જ મુક્ત છે કારણ કે પોતાનો સ્વભાવ જુદો છે પ્રકૃતિનો સ્વભાવ જુદો છે બંનેનો સ્વભાવ જુદો છે સાહેબ હવે જે જુદો સ્વભાવ છે એ જુદો સ્વભાવ આપણને અનુભવમાં નથી આવતો એનું એક જ કારણ છે એનું એક જ કારણ છે કે પ્રકૃતિના સ્વભાવ સાથે આપણે અનાદિકાળના અભ્યાસથી એટેચ થઈ ગયા છે કે આ મારો સ્વભાવ છે એવી માન્યતાથી એટેચ થઈ ગયા છે એ માન્યતાને ફેરવ કરવી પડે શું કરવી પડે બસ આનાથી વધારે કોઈ પુરુષાર્થ ના કરી શકીએ આપણે ના આને બદલી શકીએ કે ના આને બદલી શકીએ પણ ફેરવવાનો પુરુષાર્થ કરી શકીએ શું કરી શકીએ એ ફેરવવાની દ્રષ્ટિ જેટલી મજબૂત થાય એટલા તમે આ પ્રકૃતિથી મુક્ત રહી શકો એક ભાઈ હતા મેં વચ્ચે દાખલો આપ્યો હતો એક ભાઈને અહીંયા સત્સંગમાં જ આપ્યો હતો એક ભાઈ હતા તેમને 25 વર્ષે લગ્ન કર્યા અને 50 વર્ષ થયા ત્યારે એમની વાઈફ એક્સપાયર થઈ ગઈ એમની વાઈફની ઉંમર 48 વર્ષ ને આ ભાઈની ઉંમર 50 વર્ષ 50 વર્ષે એક્સપાયર થઈ ગઈ એમની વાઈફ એટલે આ ભાઈને દુઃખ લાગ્યું મરી ગયા પછી બધા સગા વાળા મિત્રો બધા એમ જ કહે ને કે ભાઈ હશે જે થવાનું તો થઈ ગયું હવે રોવાથી કે પાછું આવવાનું નથી એને યાદ કરવાથી આવવાનું નથી આ આપણી લૌકિક શબ્દોની માન્યતા એકબીજાને આપણે કહેતા હોઈએ છીએ આપણે વ્યવહાર જગતમાં પણ પેલાને તો અસર થયા રહેતી જ નથી તો જ્ઞાની પુરુષ શું કહે છે કે 25 વર્ષ પહેલા તારી વાઈફ નથી બરાબર છે અને વાઈફનું દુઃખ નહોતું અને 25 વર્ષ પછી એ વાઈફ નથી અને વાઈફનું દુઃખ છે આટલો જ ફેર છે ને 25 વર્ષ પહેલા વાઈફે નથી ને વાઈફનું દુઃખ નહોતું અને 25 વર્ષ પછી વાઈફે નથી પણ વાઈફનું દુઃખ છે ફેર તો આટલો જ છે ને તો કહે છે કે આવું કેમ બન્યું પહેલા વાઈફ નથી વાઈફ નું દુઃખે નતું અત્યારે વાઈફ નથી દુઃખ કેમ છે પણ હોય ને ગોદા મારતી હોય તો કે એક છે ને ગોદા મારે આ તો કે નથી તો કેમ દુઃખ છે તો કે છે જે તે બિલીફ મારી વાઈફ એ જે બિલીફ ના આટા પીટ્યા છે એ ઉકેલવા પડશે વાઈફ નથી રહી પણ બિલીફ એ તારી પોતાની છે ને તે જે મારી વાઈફ ના જે આટા વીટ્યા હતા હવે નોય મારી એમ કે ઉકેલવા પડશે જ્યારે યાદ આવે ત્યારે નોય મારી જ્યારે યાદ આવે ત્યારે નોય મારી પતી ગયું તો આ 6 મહિના 12 મહિના 2 વર્ષે રાગે પડી જાય સમજાય છે એટલે આ અને અને શું કહેવાય માન્યતાની અસરો વસ્તુની નહીં વ્યક્તિની નહીં માન્યતાની એ મનાધિકારનું જે અજ્ઞાન માન્યતા છે કે જે શરીરને થાય છે તે જ મને થાય છે એવું માનવું એ અનાદિકાળની માન્યતા છે એ માન્યતાને બદલવી પડે શું કરવું પડે એ માન્યતાને જ્ઞાનીઓ શું કીધું અજ્ઞાન માન્યતા અથવા જૈન પરિભાષામાં એને મિથ્યા માન્યતા કહી એ માન્યતા જ બદલવાની છે શું બદલવાનું છે સંજોગોને બદલવાની સાકાત તો કોઈનામાં નથી સાહેબ સંજોગોને બદલવાની તાકાત કોઈનામાં નથી પણ દ્રષ્ટિને બદલવાની તાકાત છે અને જ્ઞાની પુરુષ એ જ્ઞાન આપે છે એ માત્ર દ્રષ્ટિ છે શું કીધું જ્ઞાન આપવા લેવાની ચીજ ન હોય દ્રષ્ટિ આપે દ્રષ્ટિ આપે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ જેવી જ્ઞાન એવી સૃષ્ટિ નહીં જેવી દ્રષ્ટિ એવી એક જ ઓપિનિયન કો બિલીફ કો આપણે અભિપ્રાય ફેરવવાનો એટલે રિયલ તરફ લઈ જવાનો કે આ ફાઇલ નંબર 1 એની વાઈફ માટે જે કંઈ અત્યારે અજંપો કરે છે કઢાપો કરે છે એ ફક્ત ભગવાન માન્યતા છે બાકી હું એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું શું છે શુદ્ધાત્મા છું હતી તારે મારી જે રોંગ બિલીફ હતી એ રોંગ બિલીફ હવે ભગવાન આજે હું ફેરવું છું કે મારી હતી નહીં પણ હિસાબ પૂરતી હતી કેવી હતી
નથી એટલે કાયમ માટે નથી એવું પણ નથી કહેતા, પણ કેવું હતું, આ જગતમાં પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક વ્યક્તિ વસ્તુ સાધનો અથવા સંજોગો મળે છે એ હિસાબ પૂરતા મળે છે, કાયમના કોઈને મળતા નથી ને મળી શકે એમ નથી. શું કીધું? ચક્રવર્તી ને સંપત્તિ મળે કાયમ નહી મળે? આ ચક્રવર્તી 6 ખંડ નો ધની કાયમ નો? કશું એ પોતે જ જ્યાં ટેમ્પરરી હોય તો એને કાયમ નું કેવી રીતે મળે? એ પોતે ટેમ્પરરી હોય તો કોઈ વસ્તુ ને કાયમ ની કેવી રીતે મળે? માત્ર માન્યતા છે. આ જગત પરિવર્તનશીલ કે છે ને, પરિવર્તનશીલ એટલે પહેલી વસ્તુ શું, માલિકીનું ટ્રાન્સફર થવું આપ્યા વગર. ના સમજાય, તમે મરી જાઓ એટલે માલિકી બદલી ગઈ આપ્યા વગર, તમારે નહીં આપવાનું કશું તો હોય. આ પહેલું જ પરિવર્તનનું કામ, તમે કરવું જ ના પડે, કુદરત જ કર્યા કરે. આ દુકાન ને પાટિયા બાટિયા હું બદલાઈ જાય, ના બદલાઈ જાય કશું કર્યા વગર તો કેમ ભાઈ ગયા કે છે, પાટું કાઢ નાખો બીજાનું. અને પાપ ના ઉદય હોય તો જીભ જાય બદલાઈ જાય પાટિયું. માન્યતા સમજણ ના આધાર ઉપર જ બદલાય, એમાં બુદ્ધિપૂર્વક કે પછી બુદ્ધિપૂર્વક સુખ ની અપેક્ષા. માન્યતા એમને રિસીવ નથી થતી, હું કોઈ પણ માન્યતાને એક્સેપ્ટ કરું છું ને બીકોઝ ઓફ મને ખબર છે કે આમાંથી મને સુખ મળે છે અથવા તો મળશે, બેમાંથી ક્યાં તો મળે છે અથવા તો મળશે, એ અપેક્ષા જ હું એને માન્યતા, એ માન્યતા મારી સાથે એને એડોપ્ટ કરું, સ્વીકાર કરું. એ તો કેમ સ્વીકારું? મને એવું લાગતું હોય કે પૈસામાં સુખ છે, પૈસામાં સુખ આપવાની શક્તિ છે, અને જેમ પૈસા વધારે એમ વધારે સુખી. હવે આવી જે મારી માન્યતા હોય એટલે સ્વાભાવિક જ છે કે મને પૈસા પ્રત્યેની પ્રીતિ રહ્યા કરે. શું રહ્યા કરે? એટલે આખું મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું એના ઉપર આધારિત હોય. હવે ડિસ્ચાર્જ અંતસ્કરણ તો આધારિત હોય, માનો કે લોભ વૃત્તિ હોય તો, પણ જાગ્રત અંતસ્કરણ છે એ પણ આધારિત થાય અજ્ઞાન હોય તો. શું હોય? એટલે જાગ્રત અને ડિસ્ચાર્જ બે ભેગું થાય એટલે પરિણામ જીવતું થઈ જાય. પરિણામ જડ છે, પરિણામ સ્વભાવથી વિનાશી છે પણ જીવતું થઈ જાય, કારણ કે ડિસ્ચાર્જ અંતસ્કરણ અને જાગ્રત અંતસ્કરણ બે ભેગા થઈ ગયા એટલે પરિણામ જીવ થઈ ગયું. એટલે એ કોસ એ ભોગવટો કેરી ફોરવર્ડ થયો. શું થયું? જીવતું થયું ને, એટલે આયુ મરવા માટે જ, તમારે મારવાનું નહોતું, એ તો કુદરતનો સ્વભાવ છે. તમે જે હિસાબ લઈને આવ્યા છો જન્મથી મોત સુધી એને પૂરું કરવા માટેના સંજોગો પૂરા પાડવા એ કુદરતનું કામ છે, જેને આપણે કહીએ છીએ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, કે વ્યવસ્થિત શક્તિ કહીએ અથવા તો કુદરતી કાનૂન. કયો કાનૂન? કુદરતી કાનૂનમાં પછી કોઈ સાંપ્રદાયિક આવે, કોઈ ધર્મ આવે, કોઈ પ્લેસ આવે, જીવ માત્ર એ લાગુ પડે. ત્રણેય લોકમાં દેવલોક, મધ્યલોક, નરકલોક બધાને કાનૂન લાગુ પડે, એ કુદરતનો કાનૂન. જે પણ શું સંદર્ભમાં પૂછવું છે એમ? માનસિક ભોગવટાથી તમે મુક્ત થઈ શકો છો.
કયા ભોગવટા થી? શારીરિક ભોગવટ તો રામકૃષ્ણ માનવી ને એવો ને એવો જ ભોગવવો પડે જેવો હિસાબ હતો, પણ માનસિક ભોગવટા થી મુક્ત હોય લોકો, કારણ કે જ્ઞાન ની ચરમ દશાએ હોય એટલે બંને છૂટા પડી ગયા હોય. કેવા પડી ગયા હોય? એટલે એ જેટલો છૂટો પડેલો હોય એટલો ભોગવટો ઓછો હોય, જેટલો છૂટો વધારે પડ્યો હોય એટલો વધારે મુક્ત હોય. સમજાય છે? એટલે સંપૂર્ણ છૂટો પડી ગયો હોય તો સંપૂર્ણ મુક્ત હોય, ભોગવટામાં ફેરફાર ના થાય. સંક્રમણ જે છે ને, એ સંક્રમણ શું છે? એ વિશિષ્ટ પ્રકારની વ્યક્તિઓ હોય ત્યારે એ શક્ય છે. એને કહે છે જૈન પરિભાષામાં, એના માટે શબ્દ છે કે એક શબ્દ આવે છે પર્ટિક્યુલર કે જેનાથી એ કર્મોને બાળી શકાય છે, ઉદ્દેણા શબ્દ. એ ઉદ્દેણા શબ્દ શું છે? વિશિષ્ટ પ્રકારનું તપ છે. શું છે? તપ છે, પણ એ જ્ઞાન તપ છે, અજ્ઞાન તપ નથી. વિશિષ્ટ પ્રકારનું તપ એટલે કે સામાન્ય રીતે આજે અજ્ઞાનીઓ તપ કરે છે તે તપ નહીં, અંતર તપ. હા, જ્ઞાન તપ છે. જ્ઞાન તપ એટલે પોતે પોતાના સ્વરૂપની સાધનામાં સંપૂર્ણ હોય અને આ પ્રકૃતિને જાણવામાં બધું ખુલ્લું થઈ ગયું હોય કે આ પ્રકૃતિ, આ આખું દુનિયાનું સંચાલન, એનું મેનેજમેન્ટ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એ બધું ખુલ્લું થઈ ગયું હોય, એના આધારે આખી આ બંધાવાની પ્રક્રિયાને પણ એને જાણી, શું કર્યું? અને તેથી ઉકેલવાની પ્રક્રિયાને એ જાણી શકે છે. એટલે બંધાય છે કેવી રીતે એ જાણ્યું, કેમ બંધાય છે તે જાણે છે, માટે કામમાં આવે કેવી રીતે છૂટે એ જાણે. એટલે ઉદ્દીર્ણા કરવી એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તપ છે, એ બાહ્ય તપ નથી, એ ફિઝિકલ નથી. કયું નથી તપ? ફિઝિકલ. ઉદ્દીર્ણા તપ ફિઝિકલ નથી. એક માસ શ્રમણ કરો કે છ મહિનાનો ઉપવાસ કરો એટલે તમારા કર્મો કપી ના જાય. સમજાય છે મારી વાત? બાહ્ય તપ નથી. ના, એવું નહીં, એવું એવું નથી કહેતો. હું સમજાવું તમને, આખું સાયન્સ સમજાવું કે કર્મ અજ્ઞાન નામની અગ્નિથી, શું કહું છું? હા, આ કર્મ અજ્ઞાન નામની અગ્નિથી આ કર્મો બંધાય છે. અજ્ઞાનની અગ્નિ, કઈ અગ્નિ? હા, એ બાળે છે એટલે કસાય ઉત્પન્ન થાય છે, એટલે બંધાય છે. હા, બંધાયેલી પ્રકૃતિ જે છે એ છૂટી પડી જાય, ખ્યાલ આવે? એના જે મોલેક્યુલર છે, પણ એ કેવા કર્મો? સમજાવું તમને હું. એ આ જે સંસારી જીવો જીવે છે ને એવા કર્મો ના આવે. એ તો બધા જે આ સંસારી જીવનથી મુક્ત થઈ ગયા હોય ને, કયા જીવનથી? આ વ્યવહાર જીવનથી જે મુક્ત થઈ ગયા હોય અને પછી કેવળ આત્મસાધના કરતા હોય ને, તે વખતે વિશિષ્ટ પ્રકારના આવી શક્તિથી પ્રયોગ કરી અને પોતાનું શારીરિક દુઃખ હોય કે એ કદાચ મટાડી શકે. સમજાય છે? પણ આ વ્યવહારના કર્મોમાં ફેરફાર ના થાય એટલે એને જ્ઞાન તપ કર્યું. ઉદ્દેણા કોને કહેવાય? કર્મશીલ થઈ ગયા છે પછી ઉદ્દેણા બીજા અવતારમાં હોય, એટલે પ્રતિક્રમણ તો આ અવતારમાં કઈ ભૂલો ને આ અવતારમાં ભાગવાની છે. આવા પ્રકારના કર્મો મેં આ રીતે કરેલા એ ભાવની તીવ્રતાને હું જાણું, એટલે કર્મ બંધાયાની પ્રક્રિયાને જાણે, કોઝને જાણે પોતે, અને પછી એ કોઝની જે પ્રક્રિયા હતી એને રિવર્સ કરી નાખે છે. અજ્ઞાન રૂપી અગ્નિથી પ્રગટ થાય અને જ્ઞાન રૂપી અગ્નિથી એ બળી જાય, એટલે પરમાણુઓ જે અશુદ્ધ થયા હતા એ શુદ્ધ થઈ જાય.
એટલે ભોગ વટો ના આવે. લોકો આ આવી હાઈ લેવલ ની વાત જે લૌકિક માં લઈ જાય છે ને સંસારિક કાર્યો માટે તે કરે નથી. આ બધા જ્ઞાન તો હાઈ લેવલ ના છે. આ કાળમાં બધા અપવાદ જેવા હોય. કેવા હોય? પણ આ આ વસ્તુ શક્ય છે. પણ એ કેવા વિશિષ્ટ પ્રકારના જીવો માટે કે જે ફક્ત આત્મા માટે જીવતા હોય. કેવા? એટલે સંસાર સાથે કોઈ લેવા દેવા ના હોય. શું ના હોય? લેવા દેવા ના હોય. જીવન જીવતા હોય પણ લેવા દેવા ના હોય. સીધા સંબંધો વ્યવહાર આપણા જેવો ડે ટુ ડે હોય એવો હોય નહીં. એ કર્મના દળિયા જે રીતે ચાર્જ થયા હોય અજ્ઞાન રૂપી અગ્નિ થી, તે આ જ્ઞાન રૂપી અગ્નિ થી એને બાળી નાખે. એટલે પરમાણુ જે અશુદ્ધ થયા હતા, આ જે પરમાણુ હતા, એ પરમાણુ જ્યારે ચાર્જ થાય ત્યારે એને પૂતગલ કહેવાય. એ પૂતગલને પાછું પૂતગલનું જે આ પરમાણુ ઉપર જે કોટ લાગ્યું, કોટ, એને પૂતગલ કહેવાય. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભનું કોટ લાગે, કોટિંગ થાય, કોટિંગ. એ કોટિંગ અજ્ઞાનરૂપી અગ્નિથી લાગ્યું, એ જ્ઞાનરૂપી અગ્નિથી પાછું એ કોટિંગ બાળી નાખે, એ પરમાણુ શુદ્ધ થઈ જાય. પરમાણુ નાશ ના થાય, પરમાણુ શાશ્વત છે. ખ્યાલ આવ્યો? અને પૂતગલ શાશ્વત નથી. સમજાય છે? એટલે લોકો પૂતગલને તત્વ કહે છે પણ ઉચિત નથી. પૂતગલને તત્વ ના કહેવાય, પરમાણુને તત્વ કહેવાય. એ જડ પરમાણુ છે પણ કેવા છે? જડ છે પણ શાશ્વત છે. કેવા છે? એટલે તત્વ છે. એ એ પરમાણુ કોટ થાય ત્યારે એને પૂતગલ કહેવાય. એ પૂરણ થયું એટલે હવે ગલન થવાનું, એટલે એનું નામ પૂરણ ગલન. એટલે પૂતગલ થઈ ગયું. માગધી ભાષામાં એને પૂતગલ કીધું અને છૂટું પાડો સંધિ તો પૂરણ અને ગલન. એનું શોર્ટ ફોર્મ માગધી ભાષામાં પૂતગલ કહેવાય. સમજાય છે? એટલે પૂરણ કહેલું ગલન થાય તે પરમનન્ટ ના હોય પણ પરમાણુ પરમનન્ટ છે. એટલે આત્મા અને પરમાણુ તત્વ છે તત્વ કહેવાય, પૂતગલ તત્વ ના કહેવાય. પણ સ્થૂળ ભાષામાં લૌકિક ભાષામાં લોકો બધા બોલતા હોય છે કે એને તત્વ તરીકે, પણ તત્વ ના કહેવાય, અવસ્થા જ કહેવાય. એને જ્ઞાની પુરુષે બીજો શબ્દ આપ્યો, અદિત તપ કરે છે ને. અદિત તપ કરે, અદિત તપ શું છે? આ કર્મ ની નિર્જરા તો કરે જ, પણ મહત્વની વસ્તુ એને પરમ વિનય કહેવાય. શું કહેવાય? એટલે જે જ્ઞાન અને અજ્ઞાન બંનેને ભેદી નાખે, છૂટા પાડે છે, ભેગા નથી થવા દેતા. શું નથી કરતા? સમજાય છે? જ્ઞાન અને અજ્ઞાન જે છે એ બંનેને ભેગા ના થવા દેવા, એનું નામ જ પરમ વિનય. અને પરમ વિનયથી મોક્ષ છે. બંનેનું એક્ઝિસ્ટન્સ છે, એકનું કાયમી અસ્તિત્વ છે અને એકનું ટેમ્પરરી અસ્તિત્વ છે. પણ ટેમ્પરરી અસ્તિત્વ કેવું છે? હિસાબને આધીન. એટલે બંનેના અસ્તિત્વનો સ્વીકાર કરી અને બંનેને એકાકાર ના થવા દેવા. એટલે પરમાત્મા જે છે એ પરમાત્માની દ્રષ્ટિમાં પણ પોતે છે અને પ્રકૃતિ પણ પોતાની દ્રષ્ટિમાં છે, પણ બંને એના સ્વભાવથી જુદા છે. કેવા છે? એક વ્યવસ્થિત શક્તિને આધીન, કુદરતી કાનૂનને આધીન જીવે છે અને એક પોતાની સ્વતંત્ર શક્તિથી કાયમનો જીવે છે. એને જન્મ મરણ હોતા નથી. સમજાય છે? એટલે બે છૂટા રાખવા, છૂટા તો છે જ, દ્રષ્ટિમાં છૂટા રાખવા, એને પરમ વિનય કહેવાય. છૂટા રાખવા, છૂટા જોવા. હા, એટલે બે છે, એક વિનાશી ના વિનાશી તત્વો તરીકે તો છે, પણ એને જે પુરુષાર્થી કહીને છૂટો રાખે છે, તે છૂટા રાખવા એને દર્શન કહેવાય અને છૂટા જોવા એને જ્ઞાન કહેવાય. છૂટા રાખવા એ દર્શનમાં જાય, છૂટા રાખવા એ પુરુષાર્થમાં ગયું કહેવાય. ને છૂટા જોવા એટલે જ્ઞાન થઈ ગયું. છૂટા રાખવા એ પુરુષાર્થ. જ્ઞાનમાં છૂટા દેખાય છે, રાખવાના ના હોય. પછી છૂટા રાખવા એટલે દાદાને તો વર્તાતા જશે ને, પણ નહીં વર્તા હોય. બરાબર છે, રાખવા પડે કદાચ. એટલે છૂટા છૂટા વર્તાતા રાખવા એ દર્શન. એટલે છૂટા રાખવા એ દર્શન કે જ્ઞાન રહે. છૂટા જોવા જોવું એટલે કે જ્ઞાન માટે તો બોલે કે છૂટા જોવા એ દર્શન છે અને છૂટા રાખવા
અને છૂટા રાખવા એ દર્શન છે, અને છૂટા જોવું એ જ્ઞાન છે. એટલે રાખવા વાળા ને જોવા વાળા થી મુક્ત એવા આ તો વર્તાતા હોય તો એ દાદાનો આખો. હા, પણ એ આપણે આપણે બધા છે ને, આપણા બધાની ભૂલો ક્યાં થઈ ગઈ કે જેમ રામકૃષ્ણ મહાવીરના સમયે પણ લોકો રામકૃષ્ણ મહાવીરને ના ઓળખી શક્યા, એમ આપણે બધા પણ દાદા ભગવાનને ના ઓળખી શક્યા. લોકોએ રામને જ ભગવાન કીધા, કૃષ્ણને જ ભગવાન કીધા, મહાવીરને ભગવાન કીધા, છતાં તેને બાળી નાખ્યા પાછા. શું કર્યું? અને પાછા રોજ આડે ભૂખીએ કે ભગવાન તો ભળે નહીં, મરે નહીં, છેદાય નહીં, બોલીએ પાછા કે ના બોલીએ, એમ ભળી ગયા ને ભગવાન કહીએ. બે વસ્તુ બોલીએ આપણે, બોલતા નથી બોલો ને. દાદા ભગવાન કોણ? તો કે અમે દેખ્યા તે તે પણ તો ભળી ગયા. તું ભળી ગયા ભગવાન? તો કે ના ના, પણ તું છે કરા ના હોય. બે વસ્તુ આ જ ભૂલ થઈ આપણી. આ અનાદિકાળ ની ભૂલ છે, આજની ભૂલ નથી. આ આજની ભૂલ નથી. એટલે અમારે ભારપૂર્વક આ વાક્ય જે ખરેખર તો ના બોલવું જોઈએ, વ્યવહાર જગતમાં ના બોલાય, આ તો જ્ઞાન જગતમાં જ બોલાય. જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે ત્યાં જ બોલાય આ વાક્ય. કે રામ કૃષ્ણ મહાવીર સહિત જેટલાને ભગવાન ટાઇટલ મળ્યા, એમાંનો એકેય ભગવાન નહોતો દેહ સ્વરૂપે. એકેય નહીં, શું કીધું? એક પણ ભગવાન નહોતો, એની અંદર ભગવાન હતો. શું હતો? પણ આપણે કોને પૂજ્યા? એટલે આ બહુ જેને કહીએ ને કે હિન્દુસ્તાનમાં બ્લન્ડર થઈ ગઈ. શું થઈ ગઈ? મિસ્ટેક નહીં, બ્લન્ડર થઈ ગઈ. વ્યક્તિએ ઉત્તમ સાધન હતું, તીર્થંકર પણ સાધન કહેવાય. શું કહેવાય? ભગવાન ના કહેવાય. તીર્થંકર એ ગોત્ર કર્મ છે. શું છે? અને કર્મને ભોગવટા માટે આ શરીર મળ્યું, તીર્થંકર નું પદ મળ્યું છે એને. પણ એને એન્ડ વાળું કેવું? ભગવાન તો એન્ડ વગર ના છે. એટલે આ આ થયું શું કે રામની અંદર ભગવાન પ્રગટ થયા એટલે રામ ભગવાન થયું. પણ બે જુદા, એ ખબર ના પડી બધાને. મહાવીર ની અંદર ભગવાન પ્રગટ થયા એટલે મહાવીર ભગવાન થયું. પણ મહાવીર ને ભગવાન જુદા, એ ખબર ના પડ્યું. બે જુદા જ હતા. અંદર ભગવાન પ્રગટ થયા એટલે ભગવાન ટાઇટલ મળ્યું. પણ જુદા છે બંને. કેવા છે? એક વિનાશી અને બીજા અવિનાશી. બે ભેગા કેવી રીતે થાય? સાચું બોલો. દાદા ભગવાન એ અવિનાશી છે અને જ્ઞાની પુરુષ એ વિનાશી છે. અમે 101મી જન્મજયંતિ મુંબઈમાં તમે હતા એક ના મુંબઈમાં મુંબઈમાં હતી જન્મજયંતિ? હા, તે હોલમાં હતી સ્કૂલની અંદર. અથવા 4-5 હજાર વ્યક્તિઓ હશે. આખો હોલ ચિકાર હતું. ને તે વખતે કોઈ ના કહે ને એવું અમારું પહેલું સ્ટેટમેન્ટ સત્સંગમાં નીકળ્યું. પહેલું જ વાક્ય, ફર્સ્ટ સેન્ટન્સ. અને તે ફર્સ્ટ સેન્ટન્સમાં પ્રશ્ન પૂછું છું કવિરાજને મંચ ઉપરથી કે દાદા, પાછળ મોટું બોર્ડ હતું, દાદા ભગવાનની 101મી જન્મજયંતિ. શું બોર્ડ હતું? મોટું બોર્ડ. ને એની ઉજવણી ચાલતી હતી. ને ત્યાં અમારે 5-5 મિનિટ બોલવાનું હતું બધા આપતો બધું. તો મારો નંબર લાગ્યો 5મો 6ઠો. અને મેં પહેલું જ વાક્ય બોલ્યો કે દાદા હે કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોય શકે ખરી? આવું કઈ બોલે? જન્મ જયંતિના પ્રસંગમાં મંચ ઉપરથી અને જાહેરમાં, ખાનગીમાં નહીં, કોઈના કાનમાં નહીં. અને આ પાછો પ્રશ્ન પૂછું છું કવિરાજને, હબક ખાઈ ગયા તો જવાબ ના આપી શકે કે શું હા કહું ના કહું. એમ જાહેરમાં હતું ને, ખાનગીમાં નતું. પછી એમને કીધું કે ના, આ તો વ્યવહાર વ્યવહાર સત્ય છે. દાદા ભગવાનની જન્મ જયંતિ હોય, જ્ઞાની પુરુષની હોય, જે અજન્મ અમર હોય ને જન્મ જયંતિ કે જે બિગિનિંગ હોય એનો એન્ડ આવે કે આટલા વર્ષ થાય, 101-202 આત્માની બિગિનિંગ હોય. જ્ઞાની પુરુષ ને કહેવાય. કોની કહેવાય? એમ પટેલ જ્ઞાની પુરુષ હતા. અને દાદા ભગવાન તો એમ પટેલ જુદા હતા. કેવા હતા? એટલે આ જ ભૂલ થાય છે આપણી. કારણ કે દાદા ભગવાન તો કેવા શાશ્વત હોય સાહેબ. કેવા હોય? અને દાદા ભગવાને પોતે કીધું છે કે અમે પોતે એમને મદન કરીએ છીએ. અને તમારામાં બધા એ જ દાદા ભગવાન બેઠા છે, એ જ રામ બેઠા છે, એ જ કૃષ્ણ બેઠા છે, એ જ મહાવીર બેઠા છે. પણ કયા સ્વરૂપે? પૂર્ણ સ્વરૂપે. તમારે એને ઓળખવાના છે, આને નહીં. એટલે જ્ઞાનીઓએ કહ્યું, અમે કરીએ નહીં કરવાનું, અમે કહીએ કરવાનું. બારના માન્ય શું થાય કે એમને આમ કહ્યું તો આપણે કરો.
એટલે આ આ બહુ આ હિન્દુસ્તાનમાં બહુ મુશ્કેલી થઈ ગઈ આ વસ્તુ. કર્તાપદ તો જુદી વસ્તુ છે, કર્તાપદ તો મોટું જોખમ છે, પણ કર્તાપદ સિવાય પણ આપણે ભગવાન શબ્દ કઈ જગ્યાએ લગાયો, એક વિનાશી જગ્યા ઉપર લગાયો કે અવિનાશી જગ્યા ઉપર, એ મહત્વનું છે. આ ભૂલ થઈ ગઈ. એક બાજુ આપણે ભગવાનને અવિનાશી કહીએ, શાશ્વત કહીએ, જન્મ મરણથી મુક્ત કહીએ, અરૂપી કહીએ, કેવા કહીએ, ખ્યાલ આવ્યો ને, રૂપી ના હોય, અરૂપી હોય, જન્મ મરણ ના હોય, જેને સમજાય છે. એટલે એક બાજુ આવા ચિતરીએ આપણે ભગવાનને, અને બીજી બાજુ કે ક્યાં ભગવાન છે, આ કેમનો મેર પડે પછી. એક વિચારક માણસ તો પછી પૂછે કે ના પૂછે કે આ તમે આ બધું ભેળસેળ કેમ કરી નાખો છો, એક બાજુ વ્યાખ્યા આવી કરો છો ને પછી બતાવો જાઓ, સમજાય છે. એટલે આપણા માટે તો એમનામાં અમૂર્ત છે, બોલતા નથી, જે છે ખાલી અનુભવ ગમ્ય વસ્તુ છે ને. જી જી, હા, તો પછી અનુગમ્ય વસ્તુ સમજી ગયો, પછી કોઈ આકાર નથી, નિરાકાર. પણ આપણા માટે તો દાખલ કે તમે સત્સંગ કરી રહ્યા છો, તમારામાં 360 ડિગ્રી પ્રગટ થયા, મોક્ષ માર્ગ માટેનું તીર્થંકર પછી આ કાળમાં અનુભવી આત્મજ્ઞાની એ મોક્ષ માર્ગ માટેનું ઉત્તમ સાધન કહેવાય. પણ એ સાધ્ય ના કહેવાય. શું ના કહેવાય? સાધ્ય તો પોતાનો પરમાત્મા હોય. દેહધારી પરમાત્મા કહેવામાં વાંધો નથી, પણ ગોટાળવા થઈ જાય, દેહ ને જ પરમાત્મા માને છે આ વ્યક્તિએ. અમે શું કીધું કે અત્યાર સુધી લોકો શું માનતા હતા કે ભાઈ જેનું પ્રવચન, ઉપદેશ, વ્યાખ્યાન લાખો માણસો સાંભળે તો એ મહાન હોય, સમર્થ હોય, એવું લૌકિક જગતમાં એવી એક માન્યતા છે. અને એક ભાઈએ મને જ્યારે પ્રશ્ન પૂછ્યો તો ભૂતકાળમાં, બહુ વિચારક માણસ, મને કે સ્વામીજી તમારો સત્સંગ આટલો અદ્ભુત છે, કેવળ સાયન્સ ભરેલું છે. શું ભરેલું છે? નથી તમારી બાબતમાં કોઈ વ્યક્તિનું નામ આવતું, કોઈ સંપ્રદાયનું નામ આવતું નથી, કોઈ ક્રિયાકાંડ નામ નથી આવતું, કોઈ ધર્મનું નામ નથી આવતું. આવું અદ્ભુત છે, છતાંય તમારી પાસે આટલી સંખ્યા ઓછી કેમ આવે છે? કે છે, શું કે છે, આ તો જગતના બધા લોકોને કામ લાગે એવું હોય. ત્યારે મેં એને એક જ વાક્ય બોલ્યો હતો કે રામે કે કૃષ્ણએ જો 500 માણસ આગળ પ્રવચન કર્યું હોય તો હું ગુલામ થવા તૈયાર છું. તમે મને પુરાવો આપો કે મહાવીરે, અરે રામે કે કૃષ્ણે 500 માણસ આગળ પ્રવચન કર્યું હોય એવો એક પુરાવો આપો તો હું ગુલામ થવા તૈયાર છું. આજે ભલે એને 5 કરોડ લોકો માને, પણ એમને પ્રવચન આપ્યું તો જીવતા? આપણે જીવતાની વાત કરીએ છીએ, ગયા પછીની વાત કરતા. એ મહાન પુરુષોનું શું છે, જીવન એ દાખલો હોય, સંખ્યા એ દાખલો ના, લોકોને પમાડી દઉં, કહી દઉં. હા, ઉત્કૃષ્ટતાની ભાવના જરૂર હોય એમની, પણ એ ભાવના કેવી હોય? નિકાલી હોય. કેવી હોય? આપણી ભાવના કેવી છે? નિકાલી નથી. ભાવના સાથે હું પ્રયત્ન કરું બસ, અહીંયા માળ ખાઈ જઈએ છે. ત્યારે જ્ઞાની પુરુષ કહે છે, સાહેબ તમારે ગુલાબ થવાની જરૂર છે, સુગંધ વેચવા જવાની જરૂર નથી. શું કીધું? જો તમે ગુલાબ થઈ ગયા તો સુગંધ તો તમારી પાસે છે જ, અને જે આવે એને આપણે જો પોતે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા હોય તો મારી પાસે કોઈ પણ જીવ આવે, કોઈ પણ કારણસર, તો મારી હું કલ્યાણ સ્વરૂપે થઈ ગયો હોય, પછી કોઈનું અકલ્યાણની વાત કેવી રીતે નીકળે? એ સામાન જ ના હોય ને મારી પાસે. કલ્યાણ નું સ્વરૂપ થઈ ગયું હોય પછી અકલ્યાણ નું સામાન જ ના હોય ને. એ એટલે અમે કેટલાક વાક્યો બહુ ભારે બોલેલા છે કે જે આ કાળમાં પણ કર્તા પદે કરીને બીજાનું કલ્યાણ કરવા જાય છે, એનું પોતાનું કલ્યાણ ક્યારેય નહીં થાય. મારે કલ્યાણ કરવા જવું છે
તો તારું ખુદ નું નહીં થાય. કલ્યાણ સ્વરૂપ થવાનું હોય. કેવું? આ પ્રોપેગન્ડા આ તે કશું કરવાની જરૂર નથી ભાઈ. એટલે અમે તો કહીએ છીએ કે અમે અમારા જીવનમાં જે કંઈ અનુભવો છે એ અનુભવો જાતે અનુભવીએ છીએ અને પછી શેર કરીએ છીએ. સેલ નથી કરતા. શું નથી કરતા? નો માર્કેટિંગ એટ ઓલ. માર્કેટિંગ હોય, રામકૃષ્ણ મહાવીરે માર્કેટિંગ ના કર્યું હોય તો આપણે માર્કેટિંગ કરવાનું હોય, શેર કરવાનું હોય. પણ તે કેવું? સહેજા સહેજ. કેવું? શેર કરવાનું કામ કેવું હોય? સહેજા સહેજ હોય. કોઈ સ્પેશિયલ એફર્ટ હોય નહીં. ખ્યાલ આવ્યો? એટલે ત્યાર પછી પાછળથી એમની સુવાસ હોય. કેવી હોય? સમજાય છે? એ જીવી ગયા. શું કર્યું? આજની સુવાસ કામ કરે છે. શું કરે છે? એ મહાન પુરુષોની સુવાસ કામ કરે. અને જો પ્રોપેગન્ડા કરવા ગયા, ખલાસ થઈ ગયા. એ જીવે ત્યાં સુધી લોકો વાવા કરે, ગયા પછી ભૂલી જાય, કોઈ યાદ ના કરે એને. કારણ કે એની પુણ્ય તો હોય ને ભાઈ. એટલે વાવા કરે પછી કશું નહીં. જ્ઞાનમાં ખાલી હોય બધું. કેવું હોય? અને પેલાની સુવાસ હોય. એક એક વાક્ય એવા હોય કે આપણને આમ હૃદયના શ્વસરવા ઉતરી જાય. શું થઈ જાય? આમ જ્ઞાન અજ્ઞાનને બેને છૂટા પાડી નાખે. શું કરે? છૂટા પાડી નાખે. એનું સામર્થ્ય હોય. એટલે સમર્થ પુરુષોનું જે સામર્થ્ય છે એ સામર્થ્યનો આપણે ઉપયોગ કરી લેવો, એમાં આપણે આપણું કામ કાઢી લેવું. પણ સમર્થ પુરુષોને આવી રીતે એમની આરતીઓ ઉતારીને, એમને હાર તોરાઓ કરીને, એમને બહુ હાઈ લેવલમાં ફિઝિકલ લઈને, ભૌતિકમાં લઈને એમનું પોતાનું પતન થાય અને પછી એમના ભક્તોનું તો થાય જ. પછી પ્રકૃતિને એટલી ઊંચી ના કરો કે જેથી પડી જાય કોઈની પણ પ્રકૃતિ. એને પછી કામ લો. એનું સામર્થ્ય હોય ને, આપણે સુથાર આવ્યો હોય તો સુથારમાં એક્સપર્ટ હોય તો ઘરમાં એ કામ લઈ લો. લોહાર આવ્યો તો લોહારનું કામ લો. મોચી આવ્યો તો મોચીનું કામ લો. એમાં એક્સપર્ટ છે. એમ જ્ઞાની પણ આ ફિલ્ડમાં એક્સપર્ટ છે, તેનું એ ફિલ્ડમાં કામ લેવાનું હોય. મારી વાત સમજાય છે? પણ તમે એને એટલા ઊંચા ના કરી નાખો જેના કારણે એ પડે, એની પર બેઠેલા બધા. વ્યક્તિ વિશેષમાં ગયું, જ્યારે જ્ઞાનીઓ પોતે જ્યારે આત્માની વાત કરતા હોય અને આત્મા એ જ એમનો સેન્ટર પોઈન્ટ હોય, ત્યારે પછી આપણે પોતે જ પાછા એ સેન્ટર પોઈન્ટમાંથી બહાર કાઢી અને વળી પાછા પ્રકૃતિમાં લઈ જઈએ પાછા, તો એ કેટલા અંશે ઉચિત છે? લોકોની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. પછી શું થઈ જાય છે? તમે એમના માટે વિનય કરો, વિવેક કરો. એમની કંઈક એમને કંઈક તમારી હેલ્પની જરૂર હોય તો શક્ય હોય હેલ્પ કરો. પણ એવા ના ઉચકો કે એના સંશોધનના માર્ગમાંથી પડી જાય. કારણ કે એમનું જીવન સંશોધન છે. શું છે? સંશોધન. બહારના સુખ સંપત્તિ સાધનો સગવડો એ એમનું જીવન. સમજાય છે? અને એ તમે આપવા જશો એટલે એમનું આખું સાયન્ટિફિક પણ છે ત્યાં ખલાસ થઈ જશે. શું થશે? કેટલા મહાન પુરુષો ક્યારે મહાન થયા? સાહેબ ઓલિયા જેમ જીવ્યા છે. કેવા? અચ્છા સ્વામી વિવેકાનંદ થોડું દાખલો આપીએ. એ કેટલા હજારો કિલોમીટર હિન્દુસ્તાનમાં પગ પડા ફર્યા, અનનોન પર્સન તરીકે. કેવા? આજે ઓળખી એ વખતે બધા ઓળખતા હતા એમને, અનનોન તરીકે. ત્યારે કંઈક સાચું જ્ઞાન પ્રગટ થાય સાહેબ. ખ્યાલ આવી ગયો? આજે આપણા વેદાંતના આપણા પેલા શું નામ કહેવાય, શંકરાચાર્ય, કેટલા કિલોમીટર ફર્યા પગ પાડા ચુસ્તપણે પાછું. કેવું? આજે એમને યાદ કરીએ છીએ, લાખો માણસો યાદ કરે છે. પણ એ એના માટે ફર્યા નતા, એ નતા પૂજાવા માટે ફર્યા નતા. આ આ હિન્દુસ્તાનની અંદર મારે સાચા ધર્મની સ્થાપના કરવી છે. લોકો હજારો લોકો લાખો લોકોને કંઈક માર્ગ મળે એવી સ્થાપના કરવી છે. અને સ્થાપના સાથે મારું ઉત્તમ જીવન ને જીવનની સાથે આ સ્થાપના, જેથી હજાર લોકો લાભ મળે. એ પોતે હજાર લોકો લાખો લોકો ભેગા થાય એમાં એ માનતા ના માને મહાન પુરુષો. એ સુવાસ કહેવાય. શું કહેવાય? સુવાસ. એમનો પ્રયત્ન ના હોય, એમનો પ્રયત્ન જીવી જાણવાનો હોય. શું છે? જીવી જાણ. અને સહેજા સહેજ પાછા માર્ગ, કોઈ પણ અનુભવી જ્ઞાની પુરુષો માર્ગ મૂકીને જાય. શું મૂકીને જાય? માર્ગ મૂકીને જાય. જેને અપનાવો તે અપનાવો, માર્ગ ચોક્કસ મૂકીને જાય. બધાને પાથ બતાવે. શું બતાવે? રસ્તો બતાવે. આવું હોય એટલે ત્યારે આજે લાખો ને કરોડો લોકો આજે એમને યાદ કરે છે. જીવતા ના આયા પણ ગયા પછી આ એની સુવાસ છે.
ને જીવતા આવે ને મળ્યા પછી ના આવે એ સુવાસ ના કહેવાય, માત્ર પુણ્ય કહેવાય. શું કહેવાય? ગયા પછી ભૂલી જાય બધા, એ બધી પુણ્ય કહેવાય, પણ સુવાસ ના કહેવાય. ખ્યાલ આવે છે? મહાન પુરુષો ને લોકો એના એના ચારિત્રથી, એની વાણીની શુદ્ધતાથી, એના વાણીના પાવરથી લોકોને યાદ કરતા. હજારો વર્ષ પહેલા જે થઈ ગયા હોય મહાન પુરુષો, 1500 વર્ષ થઈ ગયા હોય, કેમ યાદ કરે? એનું ચારિત્ર, એનું જ્ઞાન દ્રષ્ટિ, એનાથી યાદ કરે લોકો. બહુ આ જ્ઞાનનો માર્ગ એટલો બધો સમજવા જેવો છો સાહેબ, જેને ખરેખર અણિશુદ્ધ માર્ગ આગળ વધવું છે એના માટે. બાકી ભેળસળિયા માર્ગ તો છે જ. કયા માર્ગો? જ્ઞાની પુરુષનું જ્ઞાન ત્યારે જ લોક સમક્ષ મૂકી શકાય કે જ્યારે પોતાને જેવો અને જેટલો અનુભવ થયો હોય તેવો ને તેટલો. અનુભવ વગરની વાતો ગમે એટલી કરશો, લોકોને કર્ણપ્રિય થશે. શું કીધું? કર્ણપ્રિય થશે, પણ લોકોની અજ્ઞાન કાઢશે નહીં. કર્ણપ્રિય થશે એટલે કર્ણપ્રિય વાતોને શું કરવાની? અજ્ઞાન કાઢવું જોઈએ. શું કરવું જોઈએ? એ જ્ઞાની પુરુષને પાવર કહેવાય. એ જ્ઞાન દશા છે. અજ્ઞાન ખલાસ થઈ જાય. શું થઈ જાય? મૂળમાંથી ખલાસ થઈ જાય. કેવું થઈ જાય? એમનું એક વાક્ય એવું હોય કે તમારા મૂળમાંથી અજ્ઞાન ખલાસ થઈ જાય. આજે અમે એક જ વસ્તુ કીધી, આ જગતમાં એક પણ જીવો જન્મ્યો નથી અને જન્મવાનો નથી કે જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય. શું લેવાની? સ્વતંત્ર શક્તિ હોય એવો કે વ્યક્તિ ખરો? જો હોય તો બંધ જ ના કરે ને. તો આ મન વચન કાયા, આ મન વચન ને કાયા શ્વાસ વગર ચાલે છે? તો જ્યારે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો જે શ્વાસ ને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં સ્વતંત્રતા હોય શકે? એટલે પછી ત્યાં આગળ પછી આવતું જ નથી કે હું કરું હું કરું, એ આવતું નથી. કદાચ લૌકિક ભાષામાં બોલીએ તો એ નાટકીય હોય, હાર્ટીલી ના હોય, રિલેટિવ સત્ય તરીકે હોય. કયું સત્ય? હકીકતનું રિયલ સત્ય તરીકે આપણે બોલતા ના હોઈએ. વ્યવહારમાં આપણે કેવું પડે ત્યારે કહેતા હોઈએ, પણ રિલેટિવ સત્ય હોય. રિયલ સત્યમાં તો આપણને ખબર છે કે આ મેં કર્યું કહું છું, પણ ખરેખર તો થઈ ગયું છે સંજોગાધીન. આવું એટલે છૂટવું પડે. એ જ્ઞાન સત્ય કહેવાય. શું કહેવાય? એ જ્ઞાન સત્ય હાજર થઈ જાય. શું થાય? એવી વાણી જ્ઞાનીની હોય ત્યારે એને બળ કહેવાય, વચન બળ. શું કહેવાય? વચન બળ. ટેપ રેકોર્ડ એટલે શું? જે ગયા અવતારમાં એમને જે કોડવડથી આખું જ્ઞાન રેકોર્ડ થયું છે એ વ્યક્ત થાય. અત્યારે અમે આજે બોલીએ છીએ, અત્યારે અમે જે બોલીએ છીએ આ જ્ઞાન, તો આ અવતારનું નથી, ગયા અવતારનું છે આખું. મારા ગયા અવતારનો અનુભવ છે. આ કયા અવતારનો? આ રેડીમેડ છે, ટોટલ રેડીમેડ છે. અમારો આ અવતારનું દર્શન તો નથી, ઘણું હાઈ લેવલનું છે. શું કીધું? પણ એ ભાષામાં ના આવે. સંકેત રૂપે નીકળે. કેવું નીકળે? ક્યારેક તે સંકેત રૂપે ભાષામાં ના આવે. આ જે છે એ તો ગયા અવતારનું છે. શું છે? ટેપ રેકોર્ડ એટલે તૈયાર જ હોય, એમાં કશું પ્રયત્ન જ ના હોય. અહીંયા બધા બેઠા છો, અહીંયા હજારો પ્રશ્નો લોકોએ પૂછ્યા છે, અમારે જવાબ આપવા માટે ક્યારે અમે માઇન્ડનો ઉપયોગ કર્યો નથી. શેનો ઉપયોગ નથી કર્યો? મનનો ઉપયોગ કર્યો હોય તો ટેપ રેકોર્ડ ના કહેવાય, તો વિચારીને બોલ્યા કહેવાય. શું કહેવાય? વિચારવાનું ના હોય, એ તો દર્શન હોય. કેવું હોય? ગયા અવતારના ડેવલપમેન્ટને આધારે દર્શન હોય. એ દર્શનમાં બધું દેખાય ને એ પ્રમાણે નીકળે પછી રેડીમેડ. કેવું? અમારું આજનું દર્શન તો ઘણું હાઈ લેવલનું છે. કેવું છે? જે અહંકાર વગરની વાણી નીકળે એને ટેપ રેકોર્ડ કહેવાય. ટેપ રેકોર્ડ તો બધાની ટેપ રેકોર્ડ જ છે. અહંકાર વાળો એવું બોલે ખાલી કે હું બોલ્યો, આટલો જ ફેર પડે. એની ટેપ રેકોર્ડ જ છે. છે તો ટેપ રેકોર્ડ, પણ અહંકારી હોવાથી એક કહેતો કે હું બોલ્યો. એ તો જ્યારે જ્યારે આ છે ને, આ જો છે ને, જો જો આ જડબું, એ જડબું જ્યારે ખેંચી જાય ને કોઈને, પકડાઈ જાય. તમે જોયા છો કોઈને? આ જડબું છે ને, જડબું જકડી જાય,
એક સાઈડ નું, કેટલાક ને બે સાઈડ ના જબાય, ખાલી જો જ ખરાબ થાય, પહેલા આખો ના આવે, ખાલી જો. તે ખોરાકે ના ખાઈ શકે અને બોલી ના શકે. અનુભવ શું હોય? જ્ઞાનીઓને જે પણ અનુભવ હોય ને, શું શેનો અનુભવ હોય? આત્મા અને આ પ્રકૃતિ, પ્રકૃતિ એટલે આખું આ બ્રહ્માંડ ને પ્રકૃતિ કહેવાય. આ ખાલી પ્રકૃતિ નહીં, આ આખી આ પ્રકૃતિ જે સૃષ્ટિ જે છે એ કયા આધારે ચાલે છે એ એના દર્શનમાં ખુલ્લું થઈ જાય. એ અનુભવ, આ સ્થૂળ અનુભવ નહીં, આ રોજે રોજના વ્યવહારનો અનુભવ એને અનુભવ ના કહેવાય. એમની પાસે એવું દર્શન હોય કે જગતનો એક પણ કોયડો એવો ના હોય કે જેનું સોલ્યુશન ના હોય. સૈદ્ધાંતિક પાછું કેવું, વ્યવહારિક નહીં, કુદરતના સિદ્ધાંત, કુદરતના નેચરલ લો થી કેવું, આખા બ્રહ્માંડ, હા આખું આખું આ યુનિવર્સ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એ એમના દર્શનમાં ખુલ્લું થઈ ગયું હોય. શું થઈ ગયું હોય, સમજાય છે? એ યુનિવર્સલ લો ખુલ્લો થયો હોય, એ લો જાણતો હોવાથી, જાણતો એટલે એના દર્શનમાં હોય, એટલે જે કંઈ પણ જવાબ નીકળે એ એમાંથી જ નીકળે. એને આનો ઉપયોગ ના કરવાનો હોય. શું ના કરવાનો હોય? દાખલા બાખલા બધું એક્ઝેક્ટ નીકળે. કેવું નીકળે? વિચારવા જઈએ તો કશું ના નીકળે. અમને અમને બધા પ્રશ્નો, અમને બધા પ્રશ્નો પૂછે તો ટિપિકલ ક્વેશ્ચન પૂછે. પાછા આપતો સૂત્રમાંથી જ લઈને આવે, બે વિરોધાભાસી સૂત્રો. કેવા લઈને આવે? બંને ઓપોઝ હોય, સૂત્ર નંબર આ અને સૂત્ર નંબર આ, બંને ઓપોઝ હોય. અને પછી કેવે, કૃપા કરી સમજાવો. હા પરીક્ષા થઈ જાય ને, બંને ઓપોઝિટ છે. કેવા છે? ને જ્ઞાની પુરુષની મારી સિદ્ધાંતિક હોય, કેવી હોય? વિરોધાભાસ ના હોય. પણ ત્યાં તમારી ટેસ્ટ થઈ જાય. શું થઈ જાય? હવે ત્યાં તો વાક્ય જ છે, બીજો કોઈ રેફરન્સ છે જ નહીં આગળ પાછળનો. તે હવે જવાબ કોણ આપી શકે? જેને દર્શન છે તે, જેને સાંભળ્યું છે તે જવાબ ના આપી શકે, જે વાંચે છે જવાબ ના આપી શકે. પણ દર્શનમાં સિદ્ધાંત દેખાય. શું દેખાય? એને આ વાક્યનો સવાલ નથી, આખો સિદ્ધાંત દેખાય એની સામે. તે એક ભાઈએ પૂછ્યું હતું 2006 માં અહીંયા અમદાવાદમાં આપણે પરીક્ષણ હતા ત્યારે, કે સૂત્ર નંબર 100 સંઘર્ષથી શક્તિ ખલાસ થઈ જાય છે. શું હતું સૂત્ર નંબર 100? સંઘર્ષથી શક્તિ વધે છે. કૃપા કરી સમજાવો. બે સૂત્ર નંબર સાથે પાછા શું કીધું? ને એક એક જ વાક્ય પાછું કેટલું? હવે પેલો બુદ્ધિ થી વિચારે ને તો ગોથા થઈ જાય. તમે જવાબ શું આપો આપણે? પણ બંને વાક્યો સિદ્ધાંતિક છે. કેવા છે? અને પાછા કોન્ટ્રાડિક નથી, બંને પેરેલલ છે. કેવા છે? તે તરત તમે જવાબ આપ્યો ઓન ધ સ્પોટ કે બાહ્ય સંઘર્ષથી શક્તિઓ ખલાસ થાય છે અને આંતરિક સંઘર્ષથી શક્તિઓ વધે છે. આંતરિક સંઘર્ષ એટલે જ્ઞાન અને અજ્ઞાન, તે કુદરતી નીકળે. પણ કેવું નીકળે? આમ ગોઠવી ગોઠવી ને વિચારી વિચાર, એવું ના, નેચરલ હોય. કેવું હોય? અને અમે કહીએ આજના પ્રયત્નથી આ વાત, આ ભાષા નીકળતી નથી. તો શક્તિ કેને કહો તમે? હે, શક્તિ ખલાસ થઈ જાય બાહ્ય પ્રયત્ન થી, ને અંદર આંતરિક શક્તિ કેને કહેવી? આ બાહ્ય શક્તિ ખલાસ થઈ જાય સંઘર્ષ થી. કોઈ પણ પ્રકારની જળ શક્તિઓ હંમેશા સંઘર્ષ થી ખલાસ થવા માટે જ હોય, અને અંદરની શક્તિ છે એ વિકાસ પામે. એક બાજુ જ્ઞાન હોય, જ્ઞાન દ્રષ્ટિ છે, બીજી બાજુ અજ્ઞાન દ્રષ્ટિ છે. આ બેનો સંઘર્ષ થાય અને એમાંથી આખું નવું સર્જન થાય, પોતાનું દર્શન, અનુભવ, જ્ઞાન. પેલું તો પ્રાપ્ત થયેલું જ્ઞાન છે અને આ ઉદયમાં લાયેલો સંજોગ છે. આ બે ની વચ્ચે સંઘર્ષ થાય, એમાંથી અનુભવ નું જ્ઞાન પ્રગટ થાય. આખું સમજાય છે? અંદરની શક્તિ એ ડેવલપમેન્ટ લઈને આવ્યો તે. અંદરની શક્તિમાં જે અનંત શક્તિ વાળો આત્મા છે એની શક્તિ અનંત છે. એક બાજુ બુદ્ધિ એવું કે છે કે પ્રયત્ન કરો,
જ્ઞાન એવું કહે છે કે વ્યવસ્થિત છે. હવે એક બાજુ જ્ઞાન છે, એક બાજુ બુદ્ધિ છે. તો જ્ઞાની શું કહે છે કે આપણે પ્રયત્ન નથી કરવો તો એ કરતા પણ છે, અને કરવો છે તો એ કરતા પણ છે. તો હવે કરીએ શું કહે છે, જે થાય જોયા કરો. શું કીધું, મારે કરવો છે તો તે કરતા પણ છે, મારે નથી કરવો તો તે કરતા પણ છે. માટે જે થાય છે તે જોયા કરો. કરવાના કારણે સત્તાની વાત છે ને, છે ને. એટલે ઊંચાઈ નહીં જ્ઞાનીઓ, એનું ક્લિયર કટ હોય. કેવું હોય, ગોળ 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 ના આવે બધું. જગતના લોકો બધા ઊંચાઈ ના આવે, એનું સોલ્યુશન એક વાક્યમાં આપી દે. શું કરે, એટલે આખું આ જગત ઘૂંચાયું છે. જાહેર રીતે આખું જગત આજે ઘૂંચાયું છે મિથ્યા માન્યતાથી. આ અત્યારનું વર્તમાન જે જીવન છે મનુષ્યનું, એ એટલું ટેન્શન વાળું છે, સામાજિક ટેન્શનો વાળું છે. એનાથી બહાર નીકળવું એના માટે બહુ ટફ છે. એટલે જ્ઞાની પુરુષે કીધું કે દિવસે તમને જ્ઞાન હાજર ના રહે તો કંઈ નહીં, પણ રાતે સૂઈ જાઓ ને ત્યારે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, કાનને હમણાં એટલું બોલતા બોલતા સૂઈ જજો. કમસે કમ સ્થૂળ સંજોગો અને વાણીના સંજોગો તો નથી રાત્રે. બરોબર, એટલે કે છે એ સમયે તમે હું કમસે કમ તો આ સમય તો તમારો પોતાનો છે કે જેના આધારે તમારી આખી રાત હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય સાથે તમે સૂઈ જશો, આખી રાત પાણી પડ્યા કરશે, હું શુદ્ધાત્મા છું, હું છું. પછી ઓટો મોડ ઉપર આવી જાય. શું આવી જાય, ઓટો મોડ. તો અંદરનો સંઘર્ષ એ પ્રકૃતિથી છૂટા પડવું, એ જ અંદરનો સંઘર્ષ. હે, પ્રકૃતિથી છૂટા પડવું એ જ અંદરનો સંઘર્ષ. પ્રકૃતિથી છૂટા પડવું તે અંદરનો સંઘર્ષ નહીં, પ્રકૃતિને પરમાત્મા બેને ઓળખવા. પહેલા તો પ્રકૃતિ તરફ જ તમને ખેંચી જાય. બરાબર, કારણ કે એમાં ગમો બતાવે, સુખ બતાવે, ઇન્ટરેસ્ટ બતાવે. શું બતાવે, સમજાય છે? સર, તમે કીધું ફાઇલ વન શક્તિમાં, તો ફાઇલ વન ડિસ્ચાર્જ તમે આની ગણા થશે એટલે અહંકાર જે છે માલિકી વાળો એ શક્તિમાં જેવું ક્રિયા કરે ભાવ એનો. એટલે તમે કીધું કે શુદ્ધાત્મા લક્ષ સાથે શક્તિ માગવાની ને એવું પહેલાંના સત્સંગોમાં હું શુદ્ધાત્મા છું, તમે હમણાં કહ્યું ને હું શુદ્ધાત્મા આનંદ જ્ઞાન વાળો છું, તો એ જ શક્તિ માગે ને. આમાં શક્તિ માગવાની નથી ને, રાતે આપણે જે કચાસ હોય, કચાસ હોય ને દાદા જોડે શક્તિ માગવાની, કે આપણે જ્ઞાન માર્ગમાં ડિસ્ટર્બ થઈ જતા. આપણે ત્રણ ભાગ છૂટા પાડ્યા હતા, આત્મા, પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્મા. કોઈ પણ જગ્યાએ જ્યાં પુરુષાર્થ શબ્દ આવે ત્યાં કયો ભાગ હોય, સવાલ જ નથી ને. પુરુષાર્થ કોઈ પણ એંગલથી હોય તો કયો ભાગ આવે, આ ફિક્સ કરી નાખવાનું. શું કહો, ત્રણેય ડિવિઝન ફિક્સ. એક પરમાત્મા છે જેને કોઈ પુરુષાર્થની જરૂર નથી, એક પ્રકૃતિ છે જે કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરી શકે એમ નથી. તો પુરુષાર્થને કોણ લાગુ પડે, કોઈ પણ એંગલથી, માત્ર પ્રતિષ્ઠિત એ મૂળ આત્માને પણ નહીં, પ્રકૃતિ. એટલે ડિવિઝન ફિક્સ કરી નાખો. શું કરી નાખો, નો કન્ફ્યુઝન. આ આખું એટલું એટલું સૈદ્ધાંતિક છે ને કે આપણે આમ બધાની ડેફિનેશન આપી છે. શું આપી છે, કે પરમાત્મા સંપૂર્ણ સ્વતંત્ર હોવાથી અને સંપૂર્ણ શક્તિશાળી હોવાથી એમને પુરુષાર્થ કરવાની જરૂર નથી. પ્રકૃતિ સંપૂર્ણ પરતંત્ર હોવાથી પુરુષાર્થ કરી શકે એમ નથી. શું કીધું, તો પુરુષાર્થ શબ્દ કોણ લગાવવાનો, માત્ર પ્રતિષ્ઠિત આત્માને, કે જે પ્રકૃતિ નથી અને પરમાત્મા નથી, બેની વચ્ચેનો ભાગ છે, જેની પાસે માત્ર બિલીફ છે, આઈધર રોંગ બિલીફ આઈધર રાઈટ બિલીફ, ત્યાં જ પુરુષાર્થનો ભાગ છે. બીજી કોઈ જગ્યાએ પુરુષાર્થ છે નહીં, ખાલી ઇલ્યુઝન છે. શું છે, પ્રકૃતિના ભાગમાં પુરુષાર્થ છે તે પણ ભ્રમણા છે, અને પરમાત્માના ભાગમાં પુરુષાર્થ છે તે પણ ભ્રમણા છે. ભ્રમણા હકીકતમાં પુરુષાર્થ એ માત્ર પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે, બીજા કોઈનો રોલ નથી. બાવો બાવો કહીએ, બાવો કો, પ્રતિષ્ઠિત આત્મા કો, પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરવા વાળો છેલ્લા અવતાર સુધી રહે. છેલ્લો અવતાર હોય ને ત્યારે જતો રહે, પછી છેલ્લા ના આગલા અવતાર સુધી રહે. અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો છેક છેલ્લા શ્વાસ સુધી રહે.
મોક્ષ જ્યાં છેલ્લા શ્વાસ સુધી રહે ડિસ્ચાર્જ. પણ પુરુષાર્થ કરવા વાળો પછી આત્મા આગલા અવતાર સુધી હોય. ક્યાં સુધી? છેલ્લા અવતારમાં ના હોય, રેડીમેડ બધું. હા, છેલ્લો અવતાર જે હોય ને, લાસ્ટ બર્થ, એના આગલા અવતાર સુધી પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરવા વાળો હોય. મોક્ષે ગયો એ છેલ્લો અવતાર. તીર્થંકર હોય અથવા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયો એનો છેલ્લો અવતાર. તીર્થંકરો બધા કેમ કલ્યાણ કરે છે? કેવળ જ્ઞાન પછી કરે ને સાહેબ. કેવળ એની લાઈફ ઓછી હોય, એને કલ્યાણ કરવાનું ના હોય. છેલ્લા બર્થમાં હોય જ નહીં, આગલા અવતારમાં જ હોય. બસ છેલ્લો બર્થ તો રેડીમેડ હોય. કેવો હોય? કઈ જ કરવાનું ના હોય. પ્રકૃતિ હિસાબ ખાલી પૂરા કર્યા કરતી હોય અને છેલ્લે એનો એન્ડ આવી જાય અને પોતે મોક્ષે જાય. વચ્ચેનો ભાગ જે છે તેને હોય, પુરુષાર્થ ના હોય, કર્મ ના હોય, તો ભોગવટો ના હોય, રીબર્થ ના હોય, એટલે મોક્ષ. વચ્ચેનો ભાગ હોય તો ભાંજગળ થાય ને. પુરુષાર્થ થયો, કાચો પડ્યો, પાકો પડ્યો, આ તો તૈયાર. શું કીધું? એટલે છેલ્લો અવતાર કીધું. શું કીધું? છેલ્લા અવતાર બધું રેડીમેડ હોય. છેલ્લો અવતાર એટલે કેવો હોય? માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. શું છે? આત્માનું સ્પષ્ટ વેદન. બધાને, બધાને જેનો છેલ્લો અવતાર હોય બધાને હોય. પછી બહારના પદ તીર્થંકર ના હોય કે સામાન્ય કેવડી પર, એની સાથે લેવા દેવા નથી. પણ જેનો છેલ્લો બર્થ છે એને માતાના ગર્ભમાંથી જ સ્પષ્ટ વેદન હોય, એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ. કેવો? અસ્પષ્ટ નહીં. સમજવાનું, જાણવાનું, છૂટું પાડવાનું એવું કશું હોય નહીં. છૂટું જ હોય. જાગ્રત પ્રતિષ્ઠાત્મા છે તો છેલ્લા ભાવ ની અંદર માં તો સ્પષ્ટ અનુભૂતિ માતાના ગર્ભમાં હોય ત્યારે જાગ્રત પ્રતિષ્ઠાત્મા રહેતો જ નથી. તો પછી અનુભવ કોનો કેવો? અને સિદ્ધાંત માં ફેરફાર ના થાય કોઈ દિવસ. 10 વર્ષ પછી પૂછો તો સિદ્ધાંત એક જ હોય. મહાવીર ને, રામ ને પ્રશ્ન પૂછો કે કૃષ્ણ ને પ્રશ્ન પૂછો તો જવાબ ક્યાંથી આપે? કોણ આપે? એ ડિસ્ચાર્જ વાળો ભાગ જ આપે. ઉપયોગ હોય અને એમાં એ જોઈ અને જવાબ આપે. પ્રકાશ પેલાનો, મૂળ આત્માનો છે, ખ્યાલ આવે ને? એ પ્રકાશમાં આ ડિસ્ચાર્જ પિતાત્મા મારો જુએ અને જવાબ આપે. એ કરી ના શકે કશું, ખાલી જોઈને જવાબ આપે તમને. બસ બસ એ ઉદયાદી, ઉદયાદી, ઉદયાદી નો જોઈ ને સાહેબ. ડિસ્ચાર્જ નો મતલબ શું? ઉદયાદી. જવાબ આપે. જ્યાં જાઉં થી કેવળ જ્ઞાન ના થયું હોય કશું ના હોય, પોતાના સહજ સ્વભાવમાં હોય. સહજ સ્વભાવ તો એમાં જોઈ ને એને 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 પ્રયાસ શેના માટે કરવાનો? શું કરવા માટે? જે પરમ પદ પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત થઈ ગયું છે, હવે પ્રયાસ એના માટે? આ નથી કર્યું એના માટે પ્રયાસ હોય, એને મળી ગયું છે.
સ્પષ્ટ વેદન, એ સ્પષ્ટ વેદન એમને 48 મિનિટ નથી રહેતું, એટલે કેવળ જ્ઞાન ના કહેવાય. જે સમયે 48 મિનિટ થઈ જાય એ કેવળ જ્ઞાન, એ જ અવતારમાં મોક્ષ. એને શંકા નથી કે મને થશે કે નહીં થાય, સ્પષ્ટ વેદન થયું એ જ કેવળ જ્ઞાન. બસ પછી કોઈ બીજ જ ના નાખે તો પછી કર્મ બંધ જ ના હોય તો પછી પ્રિબર્થ કેવી રીતે થાય? અને એટલે કીધું કે માતાના ગર્ભમાંથી એ લોકોનું કેવું હોય છે? હા, કર્મ તો ત્યાંથી જ બંધાય છે, માતાના ગર્ભમાંથી બંધાય છે. ભાનનું પ્રમાણ ઓછું હોય પણ ભાનમાં આવે એને, એટલે બધું એના એક્શન રિએક્શન, આ ઇન્દ્રિયો કામ ના કરતી હોય પણ એક્શન રિએક્શન કામ કરે અંદર. હા, જાગ્રત ભાગ એ રિએક્શન આપે. મધર કઈ તીખું ખાય ને તો એનું રિએક્શન આપે, એને શું આપે? ભાષા નથી એને, શું નથી? તો આપણે કર્મ માટે ભાષાની ક્યાં જરૂર છે? ભાવની જરૂર છે ને, રાગ ને દ્વેષ એ ભાવ છે ને. પણ ત્યારે મહાવીર સ્વામી ના માતા ના ઘર માં હતા ત્યારે એમની માતા એ જે કઈ એના સંદર્ભમાં વિચાર્યું, એના પગ અડ્યું એટલે કે હવે દુઃખ ના થાય એ રીતે હું દીક્ષા પ્રમાણ નહીં કરું, એ જે ભાવ કરેલા એ કયો ભાગ વિચાર? તો ઉદય કર્મ, ઉદય કર્મ, ટોટલી ઉદય કર્મ. માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય, પેલા ને માતાના ગર્ભમાંથી એવું અજ્ઞાન હોય, કેમ આમ કરો છો? અજ્ઞાન હોય તો કર્મ બંધાય, જ્ઞાન હોય તો છૂટો પડે. જ્ઞાન ને અજ્ઞાન છે, જે માતાના ઘરમાં જે મને અમને જ્ઞાન હોય છે, સ્પષ્ટ વેદન હોય છે, એ જ માતાના ઘરમાં સામાન્ય જીવોને અજ્ઞાન હોય છે, એટલે ત્યારથી કર્મ બંધાય છે. કરે જ ને, જન્મ બહાર નથી લીધું, આગલા ભાવ નું છે, પાછલા ભાવ નું જે આખું ડેવલપમેન્ટ હોય છે એ જ એની સાથે આવે આખું, અને એ ડેવલપમેન્ટ પ્રમાણે એ બધું અંદર એક્શન રિએક્શન થતા હોય, સમજાય છે? સિદ્ધાંતિક પ્રાપ્ત ના થાય તો બધું ગોળ ગોળ છે. કેવું છે? કોઈ જગ્યાએ તાળો મળે નહીં પછી, શું ના મળે? આત્મપ્રાપ્તિ માટે કરવાનું હોય નહી. બરાબર છે. કઈ પૂછવું છે? કઈ પૂછવું છે? ના, કઈ પૂછવું હોય તો પૂછો, વાંધો નહીં. પેલા ફોન ઉપર પૂછો તો વાંધો નહીં. હા, બોલો બોલો. હા, સ્પષ્ટ વેદન એને કેવળ જ્ઞાન ના કે, પણ એ સ્પષ્ટ વેદન 48 મિનિટ કન્ટિન્યુઅસ રહે એને કેવળ જ્ઞાન કહેવાય. એટલે એમને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય પણ વચ્ચે વચ્ચે વિક્ષેપ આવે, સમય બે સમય પાંચ સમય દસ સમય પંદર સમયનો વિક્ષેપ આવે, અને જે સમયે એની ડ્યુ ડેટ હોય, ડ્યુ ટાઈમ હોય, ડ્યુ પ્લેસ હોય, તે પ્લેસ ઉપર જ બરાબર એને કેવળ જ્ઞાન એટલે કે 48 મિનિટ ફિટ થઈ જાય, એટલે એને આ જ્ઞાન સ્પષ્ટ વેદન સીલ થઈ ગયું, હવે ફોર એવર થઈ ગયું. ભગવાન
બરાબર છે, ના ના એ તો બરાબર છે. ફોન આવતો લાગે છે. કઈ 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 વાત હોય? જ્ઞાન દર્શન ના, જ્ઞાન દર્શન ના આધારે જેવું જ્ઞાન હોય એવું, જેનું જેવું દર્શન હોય એવું જેનું જ્ઞાન હોય, અને આ દર્શન ના આધારે જે જ્ઞાન છે એના આધારે એને ચારિત્ર હોય. ચારિત્રનો મતલબ પુરુષાર્થ કરવાની ક્ષમતા. શું કહેવાય? આ ચારિત્ર નહીં, વિઝિબલ નહીં, એનું બીજું નામ કહેવાય ડેવલપમેન્ટ. શું કહેવાય? એ ચારિત્ર કહેવાય. એ ચારિત્ર મળ્યું પણ તો કહે છે કે હવે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. તપ શું કહેવાય? તો કહે છે કે પોતે જે સમજેલો છે એ સમજણથી વાંકો સંજોગ આવે અને એને ન સહન થાય પણ તો એ કહે છે શું થાય, આપણાથી તો આવું ના કરાય ને. સમજાય છે મારી વાત? એટલે તપ આવે ને. શું આવે? તપ આવે. પણ એ બધા જ્ઞાન તપ કહેવાય. કેવા કહેવાય? હા, પોતાના મન વચન કાયાના, પોતાના મન વચન કાયાના ઉદયમાં ભોગવટા માટે આવેલા જે સંજોગો છે. શેના માટે આવેલા? ભોગવટા માટે જે આવેલા સંજોગો છે એ સંજોગોમાં જેટલા વિકલ્પો ઉત્પન્ન થાય એટલું આપણું ચારિત્ર ડાઉન કહેવાય. શું કહેવાય? અને જેટલું વિકલ્પો સમી જાય એટલું આપણું ચારિત્ર ઊંચું કહેવાય. હા, હવે આ જેટલું ચારિત્ર ઊંચું એટલું તપ નીચું, અને જેટલું ચારિત્ર નીચું એટલું તપ વધારે. સમજાય છે? જ્ઞાન દશામાં સ્પષ્ટ છૂટું હોય તો કોઈ તપ નહીં. સમજાય છે? અને જેટલું જ્ઞાન દશાનું ચારિત્ર નીચું એટલું તપ વધારે. એટલે જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણ વસ્તુ છે. તપ કોના માટે છે? પુરુષાર્થ કરવા વાળા માટે. અને જેનું જ્ઞાન દર્શન સંપૂર્ણ ખુલ્લું થઈ ગયું એને માત્ર ચારિત્ર હોય, તપ ના હોય પછી. એટલે હા થઈ ગયું. એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર આ ત્રણ વસ્તુ છે. તપ જ્યાં સુધી પુરુષાર્થ હોય ત્યાં સુધી જ હોય. જેટલું તપ વધારે એટલું ચારિત્ર ઊણું, અને જેટલું ચારિત્ર ઊંચું એટલું તપ ઓછું. આ જગતમાં તપ એટલા માટે માણસને કરવું પડે છે કે એના અનુભવની અંદર અને એની સમજણની અંદર આ બેની વચ્ચે અંતર છે. શું છે? અંતર છે, એટલે આ તપ છે. હવે કે છે કે એને સ્પષ્ટ થઈ ગયું કે મને એટલે કે આ પ્રકૃતિને સુખ અને દુઃખ આપનારો વ્યક્તિ એ ક્યારે સ્વતંત્ર હોઈ શકે નહીં, અને સ્વતંત્ર રીતે મને સુખ દુઃખ આપવાનું સામર્થ્ય કોઈનું હોઈ શકે નહીં. આવું મને જ્ઞાન ક્લિયર સમજાઈ ગયું. જ્ઞાનમાં દર્શનમાં પહેલા હોય, પછી જ્ઞાનમાં હોય, ત્યાર પછી ચારિત્રમાં આવે, તો પછી તપ ના હોય. શું ના હોય? મને ક્લિયર દેખાય. તો કે છે કે મારું જે દર્શન છે, દર્શન એટલે આ જગતને સમજવાની સૈદ્ધાંતિક ક્ષમતા, એનું નામ દર્શન કહેવાય. દર્શન એટલે આંખો જ જોઈ તે દર્શન નહીં. ના 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 ના, આ જગતને જેમ છે તેમ સમજવાની ક્ષમતા. આ
આ સ્થૂળ જગત છે કે જેની અંદર આ મનોચન કાયા પણ સમાઈ ગયા અને મનોચન કાયાના સંબંધો પણ બધા સમાઈ ગયા, એ કયા આધારે કયા સિદ્ધાંત ઉપર ચાલે છે એ જેને સ્પષ્ટ થઈ ગયું એને દર્શન કહેવાય. એ દર્શનને જેવું દર્શન હોય એવું એને જ્ઞાન હોય એ લેવલનું, અને એ જ લેવલનું પછી એને ચારિત્ર હોય. પહેલું દર્શન હોય પછી જ્ઞાન હોય અને પછી અનુભવ એટલે ચારિત્ર. મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું, આપણી પાસે સ્થૂળ દાખલો આપું, સ્થૂળ લાઈટ ભાષાનું તમને સમજાય. આપણને બધાને જ્ઞાન કે જુઠ્ઠું બોલવું જોઈએ નહીં, જ્ઞાન છે કે નહીં? અને છતાંય આપણે જુઠ્ઠું બોલીએ છીએ ત્યારે સહેજ શંકા કે સંશય આપણા ઉપર પડતી નથી. એટલે જે જ્ઞાન છે, જે દર્શન છે તે જ્ઞાનમાં નથી તો ચારિત્રમાં કેવું હોય પછી? એટલે આપણે માત્ર શબ્દને જ્ઞાન માની છે તે જ્ઞાન નથી કહેવાતું. એટલે દર્શન પેલું હોય, દર્શન એટલે વસ્તુની યથાર્થ સમજણ. એ સમજણ જેટલી યથાર્થ હોય એટલું જ્ઞાન યથાર્થ ને એટલું ચારિત્ર યથાર્થ. હવે જેટલું દર્શન કાચું ગોળ ગોળ હોય એવું જ્ઞાન એ ગોળ ગોળ, તો પછી અનુભવ કેવો હોય? ચારિત્ર ગોળ ગોળ જ હોય. ત્યાં તપ સૌથી વધારે હોય. શું છે તપ? કેવું હોય? સૌથી વધારે હોય. કરવો તો પડે, પણ એ નેગેટિવ સંજોગોને જીરવી ના હાકે. ફરજિયાત તો છે, જાય ક્યાં, પણ જીરવી ના હાકે, ચેન ના પડે. શું ના પડે? ઘણાથી કદાચ એવા સંજોગો આવ્યા ને સાહેબ મને ચેન નથી પડતું. ચારિત્ર એટલે અનુભવ. માત્ર ઘટી જાય જેવું હાઈ લેવલ નું અનુભવ ચારિત્ર એટલું લો લેવલ નું તપ, અને જેટલું લો લેવલ નું ચારિત્ર એટલું હાઈ લેવલ નું તપ. તપ વધારે હોય એને, અનુભવ ઓછો તપ વધારે. આપણે વ્યવસ્થિત શક્તિ છે એવું આપણે બધા જાણ્યા, કે આ બધું વ્યવસ્થિત શક્તિને આધારે જગત ચાલે છે, બરાબર જાણ્યું. પણ જ્યારે આપણે ખુદને એટલે કે ફાઇલ નંબર એકને જ્યારે ભોગવવાનું આવે તે વખતે એમ લાગે ના, પણ આ ભાઈ આવું તો ના કરવું જોઈએ ને, આ મહાત્માએ આમ તો ના કરવું જોઈએ ને, આ પેલો મિનિસ્ટરથી ના આવું કરે છે. બસ તે વખતે પાછું એ જે વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હતું આપણું દર્શનમાં એ એટલું ઊણું હતું, એટલે જ્ઞાન એવું થયું આપણું પાછું. અને જેવું જ્ઞાન માં અનુભવ આવ્યો એવું ચારિત્ર માં આવ્યું. એ તપ વધારે. આ હાચો ના ખોટો રાગ દ્વેષ થાય અંદર એમ. એટલે આવું જેટલું જેટલું ચારિત્ર ડાઉન, ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. શું કહેવાય? જેટલું ચારિત્ર ડાઉન એટલું તપ વધારે, જેટલું ચારિત્ર હાઈ એટલું તપ. હવે તપ અને ભોગવટો આ બંને જુદી વસ્તુ છે. ભોગવટો સરખો જ હોય. ભોગવટાની ભોગવટો જે છે એ બધાને સરખો હોય કર્મના પ્રમાણે. એમાં વધઘટ ના થાય જ્ઞાન દર્શન ને ચારિત્ર ને કારણે. પણ એ ભોગવટાને જે ભોગવનારો છે ત્યાં આ ચારિત્ર કામ કરે છે. પેલા રામને વનવાસ થયો 12 વર્ષનો, તો એમને ભોગવટો આવ્યો, અંદર ભોગવનારો ના હોય. કારણ કે જ્ઞાન દર્શન ને ચારિત્ર એને ઊંચું. બહારના રામ ને તો ભોગવવું પડે, એ તો પરિણામ. પણ અંદર રામ મુક્ત હોય. કેવા હોય? એ જ્ઞાન દર્શન ને ચારિત્ર. સમજાય છે? એ જ્ઞાન દર્શન ચારિત્ર. એટલે આ તો બધી કુદરતી, આ અમારું દર્શન છે. તો આ વાત નીકળે બાકી આ શાસ્ત્રમાં કોઈ જગ્યા તમને નહીં મળે, મળશે નહીં. અને જે વાંચશો તો ઓર ગૂંચાશો પાછા. શું કરશો? મેં વાત કરી એ વાણી તો ખાલી સાંકેતિક જ હોય. ક્યારેક નીકળે સંકેત રૂપે. કયા રૂપે નીકળે? સ્થૂળ ભાષામાં સંકેત રૂપે નીકળી જાય. સંકેત એટલે શું? અમે કોકવાર નથી બોલતા
કે અમારે અત્યારે આ સત્સંગ કરીએ છીએ, બધાને ભેગા કરીએ, બોલીએ, આવે જાય, અમે બીજી ઠેકાણે જઈએ, આ બધું અમારું ડિસ્ચાર્જ ઉદય કર્મ છે. શું છે? ડિસ્ચાર્જ ઉદય કર્મ છે. અમારી ભાવનામાં તો શું છે કે ભાઈ અમારે અમારું ચારિત્ર બોલે, વાણી ના બોલવી પડે. શું ના બોલવી પડે? આમ હે આમ એક સાધુ હોય, દાખલો આપીશ ખાલી, એક જૈન સાધુ હોય, મે મહિનાનો સખત તાપ હોય અને બપોરના 12 વાગે વોરવા નીકળે ખુલ્લા પગે રેતીની ઉપર અને બિલકુલ નસ્ત મસ્તક આમ નીચી નજર રાખીને ચાલ્યો જાય છે અને કોઈ જાતની ગરમીનો અહેસાસ નથી, ચારકોરની દ્રશ્યો જોવાની કોઈને તમા નથી, એવો આમ સાધુ જતો હોય ને, એનું ચારિત્ર બોલે, ત્યાં ભાષાની જરૂર ના પડે. એમ થાય કે ધન્ય છે આ સાધુને, એ જોનારમાં મોડાઓમાં શબ્દો સરી પડે, એક પણ શબ્દ બોલ્યા વગર સાધુએ, એ ચારિત્ર બોલ્યું કહેવાય. શું બોલે? એમ જ્ઞાનીઓ હોય ઉત્તમ શકુને કહેવાય, ચારિત્ર બોલે. શું બોલે? ભાષા નહીં, ચારિત્ર બોલે. ચારિત્રને 12મા વર્તનામાં દેખાય, એને કોઈ જો અંતર ચારિત્ર અંદર હોય તો જ બહાર દેખાય ને. વગર તો કેવી રીતે? એમની દશા અંદર હોય એટલે બહાર સુવાસ રૂપે હોય. પણ કેવું હોય? એમના અંતસ્કરણમાં હોય એ બહાર આવે. સુવાસ, સુવાસ સ્વરૂપે હોય, એક્ઝેક્ટ ક્રિયા સ્વરૂપે ના, પણ સુવાસ સ્વરૂપે હોય. એમની તો કહેતા કે એમની હાજરીમાં હાજરી બતાય છે આપણને. એવું પરમાણુ નો અનુભવ થાય. અહીંયા આગળ 2 કલાક બેસો, 2.5 કલાક બેઠો કુદરતી તો સંસાર ભૂલી જાય. અને ઘેર જઈએ ને ભૂલવા પ્રયત્ન કરીએ તોય ના ભૂલાય. એ ચારિત્રની સુવાસ કહેવાય. શું કહેવાય? આમ ચારિત્ર આમ દેખી શકાય નહીં, એ અનુભવી શકાય. બરાબર. એટલે ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. કહ્યું. શું કીધું આપણે? એક્સપિરિયન્સ. એ સ્પીચ નથી, એક્શન નથી, યુ હેવ ટુ રિયલાઇઝ ઇટ. એ પરિણામ સ્વરૂપમાં, પરિણામ સ્વરૂપ. એટલે એ એ એ આખું વર્તાયા કરે. કેવું છે? આમ માં કોઈ કરતા ના હોય, કોઈ નાખું ના હોય, કરતા એ એ એમની જાગૃતિ પૂર્વકની હાજરી એ અનુભવ કરાવડાવે. એ કરાવડાવે એટલે આમ કરાવડાવતા ના હોય, એ તમને ફીલ થાય. સમજાય છે? આમ ગમે એટલો ટેન્શન વાળો માણસ આવ્યો હોય અહીંયા ઘડી અને જાય, એક પણ પ્રશ્ન પૂછાયા કરે તો હળવો ફૂલ થઈને જાય. એટલે પ્રશ્ન પૂછ્યો નથી, સમાધાન કે જ મળી ગયું. સમજાય છે? તો કહે છે કે આ આ વાતાવરણની અંદર જે કંઈ વાતો નીકળી હોય એના પ્રભાવ રૂપે એને એના મનનું સમાધાન થઈ જાય કે આપણે આ પ્રશ્ન પ્રશ્ન રૂપે છે જ નહીં, એવો એને ફીલ થઈ જાય. મારા મનમાં પ્રશ્ન હતો ખરો અહીંયા અહીંયા આવ્યો ત્યારે, પણ બેઠા પછી સમજાયું કે આ તો પ્રશ્ન પ્રશ્ન જેવું છે જ નહીં, એમાં આ તો મેં માનેલો જ છે ખાલી. શું છે? એવું એને ફીલ થઈ જાય. હવે આમ જવાબ નથી મળ્યો એને. સમજાય છે? આટલા વર્ષોથી સત્સંગ કરો છો, પણ છેલ્લા 10-12 વર્ષથી તો અમે જાતે નિરીક્ષણ કર્યું છે કે તમારા સત્સંગની અંદર ક્યારે કોઈ પણ વ્યક્તિ, અહીંયા 25 વ્યક્તિ હોય કે 5000 વ્યક્તિ હોય, કોઈએ સંસારી પ્રશ્નો પૂછવાની હિંમત નથી કરી. કે તમારા સત્સંગનું લેવલ જ એવું છે કે એમાં બધા આવી જાય, પૂછવું જ ના પડે. અહીંયા સાસુ વહુના ઝઘડા ના હોય, અહીંયા પ્રશ્ન ના હોય, હસબન્ડ વાઈફના ઝઘડા ના હોય, બાળકોને છોકરાઓને ઝઘડા ના હોય, અહીંયા પાર્ટનરને ઝઘડા ના હોય, અહીંયા ભાઈ ભાઈના ઝઘડા ના હોય, એ વાત જ ના હોય અહીંયા આગળ. એ કોઈ પ્રશ્ન જ ના પૂછે, એનાથી ઊંચું લેવલ મળી ગયું હોય એટલે આ બધા ઓગળી જાય. શું થાય? એને એમ થયું કે આપણે ઘેરથી જ ગયા હતા કે આ પ્રશ્ન પૂછીશું, પણ લાગ્યું કે આ પ્રશ્ન પ્રશ્ન નથી, આ તો મારી રોંગ બિલીફ છે, એવું એને ફીલ થઈ જાય. એ ચારિત્ર કહેવાય. શું કહેવાય? એ ચારિત્ર. સમજાય છે? ઓગળી જાય, ઓગળી જાય, એના પ્રશ્નો ઓગળી જાય, કરવા ના પડે. કુદરતી રચના હોય પણ કેવું હોય? એને એના મનનું સમાધાન મળી જાય, મળી જ જાય. સિદ્ધાંત ની વાતોમાં એનું સમાધાન અંદર આવી જ જાય, એટલે એને પૂછવાનું આમ જરૂર જ ના પડે. સમજાય છે? પ્રશ્નો હોય કરો, પછી ઓગળી જાય એને, અંદર ડાયલ્યુટ થઈ જાય, આખું અંદર ઓગળી જાય. એનું કારણ શું? કે એનું કારણ એટલું જ કે એ જે જ્ઞાની પુરુષ જે સિદ્ધાંતની વાતો કરતા હોય, સિદ્ધાંતની અંદર જગતના તમામ પ્રશ્નોનું સમાધાન આવી જ જતું હોય છે. જે લૌકિક હોય એ તો રહેતા જ નથી હોતા,
રહેતા નથી હોતા. એટલે પછી તારે જ આ લેવલ બધા આ બધા મહાત્માનું લેવલ હાઈ કેમ થાય છે? પેલા પ્રશ્નો રહ્યા જ નથી. એ લોકોને હિસાબ છે પણ પ્રશ્ન નથી. હિસાબ તો રામકૃષ્ણમાં આવી જ નહીં હતો, પ્રશ્ન નહોતો. એમ આ બધા મહાત્માઓને હિસાબ છે પણ પ્રશ્ન નથી. હસબન્ડ વાઈફનો ઝઘડો છે પણ એનો પ્રશ્ન નથી. કેમ નથી પ્રશ્ન? સમાધાન છે. સમજાય છે? હિસાબ છે પણ પ્રશ્ન નથી. એટલે એ ત્યાં જ્ઞાન કામ કરે છે. પ્રશ્ન કેમ નથી? તો કે જ્ઞાન છે માટે. એ દર્શન છે, જ્ઞાન છે અને એ લેવલનું ચારિત્ર છે માટે એનું ત્યાં સોલ્યુશન છે. એટલે આને ચારિત્ર કહેવાય. હવે આ જેટલું દર્શન નીચું એટલું જ્ઞાન નીચું, એટલું ચારિત્ર નીચું, તો તપ ઊંચું આવે. એટલે અજ્ઞાનીઓને દાદા શું કહે છે? મને તાવ આવ્યો એનો ભોગવટો, અને ફાઇલ નંબર એકને તાવ આવ્યો એનો ભોગવટો, આ બંનેમાં આસમાન જમીનનો ફેરો. ભોગવટો તો ભોગવટો જ છે, તાવ તો બંને નરકો જ આવ્યો છે. જે મને તાવ આવ્યો છે એવું કહે છે એને બી એક તાવ છે, અને જે ફાઇલ નંબર એકને તાવ આવ્યો છે એને પણ એક જ તાવ છે. બંનેના ભોગવટોમાં ફેર પડી ગયો. જેવું દર્શન એવું જ્ઞાન ને એવું ચારિત્ર, અને એના આધારે તપ છે. ચલો હવે સમય થઈ ગયો. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, આપનું સ્વરૂપ, તે જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, મારાથી જે કઈ પણ દોષો, થયા છે અને થાય છે, આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અમે તમારામાં, અભેદ સ્વરૂપે, તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.